નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત થિવરાલે આપ સૌનું વેબસંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું। આપણને ખ્યાલ છે પ્રમાણે અત્યારે આપણે એનસીઆરટી સિરીઝ અંતર્ગત ભિન્ન ભિન્ન ટોપિકને ભણી રહ્યા છીએ અને આ જ સિરીઝની અંદર આજે આપણે વાત કરીશું હૃદયના સંદર્ભમાં, રાઈટ। હૃદયના સંદર્ભની ચર્ચા કરીએ તો માનવ હૃદય જે છે એના સંદર્ભમાં એની આજુબાજુ આજે આપણે ચર્ચાને આગળ લઈ જઈશું અને આ ચર્ચાને ચલો એક એક કરીને આગળ લઈ જઈએ। પહેલા તો વાત કરીએ હૃદયની, તો તમને ખ્યાલ છે આપણે જ્યારે આખા સિસ્ટમ ભણતા હોઈએ, આખા તંત્ર ભણતા હોઈએ તો એ તંત્રની અંદર ક્યારે પણ જોઈએ તો કઈ રીતે શરૂઆત થતી હતી કે ભાઈ કોષ હોય, બહુ બધા કોષ ભેગા થઈને પેશીઓ બને, બહુ બધી પેશીઓ ભેગી થઈને અંગ બને, રાઈટ। અને આવા અંગો ભેગા થઈને એટલે કે આવી અંગિકાઓ ભેગી થઈને બને આખું તંત્ર, અને એમાંનું એક આજે મહત્વનું અંગ એટલે કે માનવ હૃદયની સ્પેશિયલ આપણે ચર્ચા કરીશું। આપણને ખ્યાલ છે કે માનવ હૃદયની વાત કરીએ તો ખરેખર એ પેશીઓ એટલે કે સ્નાયુ પેશીઓથી બનેલી એક રચના છે જેની અંદર રુધિર વાહિનીઓ રહેલી છે અને આની અંદર દબાણપૂર્વક લોહીને ધકેલવામાં આવે છે, રક્તને ધકેલવામાં આવે છે, યસ ઓર નો। એટલે કે હૃદય જે છે સમગ્ર સ્નાયુ પેશીઓનું બનેલું છે। શેનું બનેલું છે? સ્નાયુઓનું બનેલું છે, રાઈટ। હૃદયના દિવાલની વાત કરીએ તો હૃદયના દિવાલની અંદર તમને શું જોવા મળશે તો કે એના જે સ્નાયુઓ છે, સ્નાયુ પેશી એ આપણને જોવા મળે છે। આની અંદર સંયોજક પેશી, ખબર છે આપણને, અંદરથી રક્ત પણ પસાર થાય છે, રાઈટ। અને જોડે જોડે શું જોવા મળશે? રુધિર કેશિકાઓ જોવા મળે છે, રાઈટ। આટલી વસ્તુઓનું કોમ્બિનેશન ભેગું થઈને આપણને ખ્યાલ છે એ પ્રમાણે શું બને છે તો કે ભાઈ માનવ હૃદય આખું એક તૈયાર થાય છે, રાઈટ। આ માનવ હૃદયના સંદર્ભમાં આપણે ચર્ચાને આગળ લઈ જઈએ અને એક એક કરીને દરેકે દરેક વસ્તુને સમજીએ, રાઈટ। ડિટેલ્સને થોડીક ધ્યાનમાં રાખીશું કેમ કે પરીક્ષામાં અવારનવાર અહીંયાથી પ્રશ્નો આવતા હોય છે તો આપણને થોડોક આઈડિયા હોવો જોઈએ। તો કે ભાઈ હૃદયની વાત કરીએ તો કે ભાઈ રુધિરને રુધિર વાહિનીઓમાં દબાણપૂર્વક ધકેલતું પોલું મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતું સ્નાયુઓલ ખંડીય અંગ છે, રાઈટ। એટલે કે સ્નાયુમય એક ખંડીય અંગ છે જે તમને ખ્યાલ છે કે ડાબી બાજુ આપણી આવેલું છે, યસ ઓર નો। એને આપણે ઓળખીએ છીએ હૃદય તરીકે। હવે આ જે હૃદય છે હૃદયના સંદર્ભમાં ચર્ચા કરીએ તો આ રહી એક હૃદયની આપણને અહીંયા એક પેઇન્ટિંગ જોવા મળે છે, એક આપણને પિક્ચર જોવા મળે છે જે આપણને ખ્યાલ હોવી જોઈએ। સ્થાન કરીએ તો કે ભાઈ હૃદયનું સ્થાન ક્યાં જોવા મળે છે તો કે ભાઈ હૃદયનું જે સ્થાન છે આપણને મોસ્ટલી જોવા મળે છે ક્યાં તો કે ભાઈ ખ્યાલ છે જ્યારે આપણે કંકાલ તંત્ર ભણતા હતા ત્યારે પણ ચર્ચા કરી હતી તો કે ભાઈ એક હૃદય ઉર્ષીય ગુહા આવેલી છે, રાઈટ। ત્યાં હૃદય ઉર્ષીય ગુહા જે છે તેમાં બે ફેફસાની વચ્ચેની બાજુએ, પણ ખાસ કરીને ડાબા ફેફસા બાજુએ થોડુંક જોવા મળે છે। યાદ કરો જ્યારે આપણે શ્વસન તંત્ર ભણતા હતા ત્યારે ફેફસાની ચર્ચા કરી હતી। આ ફેફસાની ચર્ચા કરતી વખતે આપણે જોયું હતું કે ડાબી બાજુનું જે ફેફસું છે એની અંદર એક ખાંચો આવેલો છે, એ ખાંચા બાજુ નમેલું એટલે કે આ ખાંચમાં ત્રાસુ, રાઈટ, ખાસા બાજુ નમેલું ત્રાસુ ગોઠવાયેલું જોવા મળે છે। શું તો કે ભાઈ આપણું આ હૃદય, રાઈટ, તો સહેજ ડાબી બાજુ છે એના કારણે ડાબી બાજુનું ફેફસામાં એક ખાંચો પડે છે અને ખાંચાના કારણે ડાબી બાજુનું જે ફેફસું છે પ્રમાણમાં નાનું પણ થઈ જાય છે। વાત કરીએ તો કદ કેટલું છે તો કે ભાઈ જો તમારી આ જે હાથની મુઠ્ઠી છે આમ કરીને જો આમ હું મુઠ્ઠી બનાવું છું તો આ મુઠ્ઠી જેટલા આકારનું થાય ને એટલા આકારનું આપણને નોર્મલી શું જોવા મળે? એક બંધ મુઠ્ઠી જેટલા કદનું જોવા મળે આપણને હૃદય, રાઈટ। બુઠ્ઠા શંકુ આકારનું જોવા મળે છે, રાઈટ, એક બુઠ્ઠું શંકુ આકારનું હોય ને એવું જોવા મળે છે આપણને આ હૃદય, રાઈટ। તો એ ખાસ ધ્યાનમાં રાખીશું તો કે ભાઈ હૃદયની વાત કરીએ શું છે? હૃદય ઉર્ષીય ગુહામાં આવેલું છે, ખ્યાલ છે આપણને, કંકાલ ભણતી વખતે ચર્ચા કરી હતી। બે ફેફસાની વચ્ચે ડાબી બાજુના ફેફસામાં એક ખાંચ છે, એ બાજુ ત્રાસી નમેલું જોવા મળે છે, એક મુઠ્ઠી જેટલો આકાર છે, રાઈટ, એ રીતે આપણને આ જોવા મળે છે આખું હૃદય। હવે આ જે હૃદય છે એની વાત કરીએ, પહેલા એક એક કરીને હૃદયને ડીકોડ કરતા જઈએ, સમજતા જઈએ તો એની અંદર સૌથી પહેલા આવી જશે પરિહૃદય આવરણ, રાઈટ। આ છે શું? એક આવરણ છે પરિહૃદય, રાઈટ, પરી બહારની વાત કરે છે, રાઈટ। તો કે ભાઈ હૃદયની ફરતે બહારની બાજુથી આખી ફરતેથી, રાઈટ, બેવડી પટલમય રક્ષણાત્મક કોથળી આવેલી છે, રાઈટ, આખા હૃદયને સેફ કરે એવી એક કોથળી જેવી રચના છે, રાઈટ। અને આ હૃદયની આવરણ બહારની તરફ તંતુમય આવરણ અને અંદરની તરફ એકદમ લીસું, બહારની તરફ કેવું જોવા મળે છે? તંતુમય આવરણ જોવા મળે છે, ફાઈબર જેવું આવરણ જોવા મળે છે, રાઈટ, તંતુમય આવરણ જોવા મળે છે અને અંદરની બાજુ લસી સ્તર ધરાવતું આવરણ જોવા મળે છે। એટલે કે હૃદયના પર્યાવરણની વાત કરીએ તો કે ભાઈ હૃદયનું જે બહારનું પોર્શન છે એટલે કે આખું જે હૃદય છે કોથળી જેવી રચનાની અંદર જોવા મળે છે, એમાંથી જે બહારની સાઈડ છે એકદમ તંતુમય આવરણ ધરાવતી જોવા મળે છે. દિવાલની અંદર જોઈએ, આ બહારની દિવાલ કેવી થઈ ગઈ, તંતુમય ટાઈપની થઈ ગઈ. અંદરની દિવાલ જોઈએ તો અંદરની બાજુથી આ લસ્સી એકદમ લીસી સપાટી જોવા મળશે, લસ્સી સ્તર આવરણ જોવા મળે છે આપણને, રાઈટ. હૃદયની અંદર એવું આપણને જોવા મળે. એની જ અંદર આગળ વધીએ, વાત કરીએ તો કે ભાઈ પરિહૃદય પ્રવાહી. હવે શું છે તો કે ભાઈ નોર્મલી આ હૃદયનું જે બહારનું આવરણ છે અને અંદરનું છે તો એની વચ્ચે એક સ્થિતિસ્થાપકતા જળવાઈ રહેવી જોઈએ, રાઈટ. જેમ કે કોઈ પણ બે સ્તર હોય તો બે સ્તર વચ્ચે શું આવી જોઈએ, સ્થિતિસ્થાપકતા જળવાઈ રહેવી જોઈએ. ધારો કે હું કોઈ પણ પ્રકારના બે એક પર એક પડ બનાવતો જઉં છું, લેયર બનાવતો જઉં છું, તો આ લેયર માટે શું હોવી જોઈએ, યોગ્ય સ્થિતિસ્થાપકતા, રાઈટ. ધારો કે ફોર એન એક્ઝામ્પલ આ રૂમાલને જ લઈએ, રાઈટ. આ એક લેયર થઈ ગયું, અંદરનું લેયર થઈ ગયું, આ બે લેયરની વચ્ચે એક યોગ્ય સ્થિતિસ્થાપકતા હોવી જરૂરી છે. અને જો મારે યોગ્ય સ્થિતિસ્થાપકતા જાળવવી હોય તો અંદરની બાજુથી મારે એક પ્રવાહી જોઈશે જે એક લુબ્રિકન્ટ તરીકે વર્તશે, એક લીસી સપાટી કરશે, જે ઘર્ષણ નિરોધક તરીકે વર્તશે. તો અહીંયા હૃદયની અંદર શું જોવા મળે છે તો કે પરિબાહ્ય જે પરિઆવરણ હતું બહારનું, રાઈટ, એના પરિહૃદય આવરણ જે છે એ બે પડ વચ્ચે, બે પડ રહેલા છે, એક બહારનું અંદરનું, રાઈટ. એમની વચ્ચે જે જગ્યા છે ત્યાં એક લિક્વિડ હશે, રાઈટ, જે પરિહદ પ્રવાહી ભરેલું છે, જે એક સ્થિતિસ્થાપકતા પૂરી પાડવામાં મદદ કરશે અને આ ઘર્ષણ નિરોધક તરીકે પણ વર્તે છે, રાઈટ. તો પરિહદ પ્રવાહી ખ્યાલ હોવો જોઈએ. હૃદય જોયું આપણે ડાબી બાજુના ફેફસા બાજુ, રાઈટ, ડાબી બાજુનું જે ફેફસું છે એના ખાંચ સાથે કનેક્ટેડ છે, બહારનું આવરણ અંતરનું આવરણ, રાઈટ. એ તમને કનેક્શન ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે સંકળાયેલું જોવા મળે છે. આગળ વાત કરીએ માનવ હૃદયની વાત કરીએ તો માનવ હૃદયનું નોર્મલી 4 ખંડોમાં વિભાજિત જોવા મળે છે. એમ તો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડીક ચર્ચા કરી હતી, જેની અંદર 2 કર્ણકો અને 2 શેપકોનો સમાવેશ થાય છે, રાઈટ. એટલે કે મનુષ્યનું જે હૃદય છે મુખ્યત્વે 2 પ્રકારના ભાગમાં, કર્ણક અને શેપકમાં ડિવાઇડેડ હોય છે. 2 કર્ણક હોય અને 2 શેપક હોય એટલે કે ટોટલ તમારા 4 ભાગો થાય, રાઈટ. વાત કરીએ પહેલા કર્ણકની. શેની વાત કરીએ તો કે ભાઈ કર્ણકની. તો કર્ણક આપણને ખ્યાલ છે, જો હૃદય હું નોર્મલી બનાવું તો ઉપરના ભાગની અંદર એટલે કે ઉપરના જે 2 પડ છે તો હૃદયમાં ઉપરની તરફ પાતળી દિવાલવાળા કેવા હોય, આ થોડાક પાતળી દિવાલવાળા હોય. શું તો કે ભાઈ કર્ણકો ઉપરની બાજુ હશે, પાતળી દિવાલવાળા હશે. અને શેપકો કરતા કદમાં કેવા જોવા મળે, થોડાક નાના. શેપકો કરતા કેવા જોવા મળે, નાના જોવા મળે, રાઈટ. શેપકો કરતા કેવા જોવા મળે, નાના, રાઈટ. શેપકોની વાત કરીએ તો એ હૃદયની નીચેની તરફ જાડી દિવાલવાળા હોય છે. કેવા હોય છે, હૃદયની નીચેની તરફ જાડી દિવાલવાળા જોવા મળશે, જેની અંદર 2 શેપકો આવેલા હોય છે, રાઈટ. તો કે ભાઈ હૃદયમાં નીચેની તરફ જાડી દિવાલવાળા જોવા મળશે, જેમાં શું આવેલા હશે, 2 શેપકો આવેલા હશે. તે કર્ણકો કરતા કેવા હોય, નોર્મલી મોટા હોય, રાઈટ. તો જો વાત કરીએ કર્ણકો હૃદયના આમ જોવા જઈએ, જો 4 પાર્ટમાં ડિવાઈડ કરીએ તો ઉપરના જે 2 પાર્ટ છે કર્ણકો છે, દિવાલ કેવી હોય, પાતળી દિવાલ ધરાવે છે. કેવી દિવાલ ધરાવે છે, આ પાતળી દિવાલ ધરાવે છે, રાઈટ. આમની વાત કરીએ તો આ શું થઈ જશે, શેપકો થશે. શું થશે, આ શેપકો. શેપકોની વાત કરીએ તો આ પ્રમાણમાં કેવી દિવાલ ધરાવે, જાડી દિવાલ. શેપકો કર્ણક કરતા કેવા હોય, સાઈઝની અંદર મોટા, આકારની અંદર કેવા હોય, નીચેથી શેપકો મોટા હોય, રાઈટ. કર્ણકો કરતા કેવા જોવા મળશે, મોટા જોવા મળશે. તો આ આપણને આઈડિયા હોવો જોઈએ કે કઈ રીતે આ ગોઠવાયેલા છે, રાઈટ. માનવ હૃદયના હવે પટલોની વાત કરીએ, રાઈટ. પટલ શું છે પહેલા તો એ સમજી લઈએ. તો કે ભાઈ પટલ હૃદયની અંદર આપણે અલગ અલગ ભાગ જોયા, કર્ણકો જોયા, શેપકો જોયા. તો આ કર્ણક છે, શેપક છે, જે આ હૃદયની અંદર અલગ અલગ ભાગ પડે છે, આ ભાગોને એકબીજાથી અલગ જે કરે એને આપણે કહીએ છીએ પટલો. તો કે ભાઈ પટલો હૃદયના ખંડો દ્વારા એકબીજાથી કેવા પડે છે, અલગ પડે છે. તો કે ભાઈ હૃદયના જે ખંડો છે, અંદરના જે ભાગો છે, એકબીજાથી શેના દ્વારા અલગ પડે, પટલો દ્વારા અલગ પડે. આ પટલોની વાત કરીએ તો બેઝિકલી 3 પ્રકારના પટલ જોવા મળે. કેટલા પ્રકારના પટલ જોવા મળે છે, 3. કયા કયા, તો કે ભાઈ પહેલું આવી જશે આંતરકર્ણક પટલ, બીજું આવી જશે આંતર શેપક પટલ, ત્રીજું આવી જશે કર્ણક શેપક પટલ, રાઈટ. તો તમને ખ્યાલ છે પટલો 3 પ્રકારના જોવા મળે, આંતર કર્ણક પટલ, આંતર શેપક પટલ, શેપક કર્ણક પટલ કે કર્ણક શેપક પટલ, જે કોઈ नाम परथी ज ख्याल आवे छे तो के भाई पहलू छे आंतरकर्णक पटल। एनो मतलब शुं छे तो के भाई आ कर्णको जे छे कर्णकोने एकबीजाथी केवा करता हशे, अलग करता हशे। तो के भाई बे कर्णको एकबीजाथी जुदा पड़े छे, सेना द्वारा जुदा पड़े तो के भाई आंतरकर्णक पटल द्वारा, राइट। अग्र अने पश्व महाशिराओ जे छे जमणा कर्णकमां खुले छे, क्या खुले छे? जमणा कर्णकमां खुले छे, राइट। तो आपने ख्याल होवो जोईए अग्र अने पश्व महाशिराओ क्या खुले तो के भाई जमणा कर्णक में खुले छे। अने फुस्फुस शिरा जे छे क्या खुले छे तो के भाई डाबा कर्णक में खुले छे, क्या खुले छे? डाबा कर्णक में, राइट। तो याद राखीशुं तो के भाई बे कर्णको एकबीजाथी केवा पड़े छे? जुदा पड़े छे। अग्र अने पश्व महाशिराओ जमणा कर्णक में खुले छे, क्या खुले छे? जमणा कर्णक में खुलती जोवा मळशे। अने फुस्फुस शिरा क्या तो के भाई डाबा कर्णक में खुले छे, राइट। आपणे लास्ट लेक्चर में पण चर्चा करी थी पण तमने तो भी अत्यार कही दो तो के भाई महाशिरा क्या जमणी बाजुना कर्णकमां खुले छे, महाशिरा क्या खुले छे? जमणी बाजुना कर्णकमां, राइट। फुस्फुस शिरा क्या खुले छे तो के भाई फुस्फुस शिरा जे छे डाबा कर्णकमां खुले छे, क्या कर्णकमां खुले छे? डाबा कर्णकमां। यस और नो लास्ट लेक्चर एकवार जोईने आवजो ना जोयो होय तो, राइट। आनी पहेलानो जे हतो लास्ट वीक ની અંદર જે लेक्चर જોયો તો આપણે એમાં તો આ તમને ખ્યાल હોવો જોઈએ, રાइट। આંતરશેપક પટલની વાત કરીએ તો આ શું છે? તેમાં બે શેપકો એકબીજાથી જુદા પડે છે, નામ પરથી આંતરકર્ણકની અંદર બે કર્ણકો જુદા પડતા હતા, જમણા કર્ણકની અંદર મહાશિરા ખુલતી હતી, રાઈટ। ફુસ્ફુસ શિરા જે છે એ ક્યાં ખુલતી હતી તો કે ભાઈ ડાબી બાજુના કર્ણકમાં ખુલતી હતી, યસ ઓર નો, રાઈટ। તો એ ખ્યાલ હોવો જોઈએ। કર્ણક શેપક પટલની વાત કરીએ તો કે ભાઈ બંને કર્ણકો અને બંને શેપકોને છૂટા પાડતો પડદો છે, કર્ણક શેપક, રાઈટ। कर्णको ऊपरनी बाजू शेपक नीचेनी बाजू छे, बन्ने है ने, नीचे शेपको आवे ऊपर कर्णको आवे, आ जे वच्चेनो जे पड़दो छे जे कर्णको अने शेपकोने छूटा पाडतो पड़दो छे एने आपणे शुं कहीए छे? कर्णक शेपक पटल, राइट। आनी अंदर एक एक छिद्र होय जेनाथी उपरनुं लोही नीचे, नीचेनुं लोही ऊपर, है ना, नीचेनुं लोही ऊपर ना जाए, ऊपरथी ज लोही नीचे आवशे, राइट। आपणे स्टडी कर्युं तो याद करता जईए, राइट। तो के भाई धारो के हृदय ने हूँ आम चार खंडों में विभाजित कर दो, कर्णक कर्णक, शेपक शेपक, राइट। पहला बधु रुधिर अहिया भेगू थशे महाशिरा द्वारा, यस ओर नो। हवे अहियानु रुधिर नीचे भी तो आवु जरूरी छे, एना माटे अहिया बधे छिद्र जोवा मळशे तमने, राइट। त्यां आपणे हमणा जोईशुं वाल्व पण सेट करेला होय छे, राइट, यस ओर नो। आ छिद्र द्वारा एक बाजुना बंने खंड जोड़ाय छे, राइट। तो के भाई आ छिद्रो जे होय जो चार बाजू में डिवाइड करिए तो आ केवा हशे? एकबीजा साथे जोड़ाशे, यस ओर नो। तो ये आपने आइडिया होवो जोईए। तो के भाई कर्णक शेपक पटल जोवा मळे छे जे कर्णको अने शेपकोने एकबीजाथी अलग करे छे, बन्नेमां एक एक छिद्र हशे, राइट, जेना कारणे आपणे रुधिरनुं वहन आगळ करावडाईशुं। हवे ज्यारे आवा छिद्रो केवुं होय तो त्यां वाल्वनुं होवुं जरूरी छे, એટલે હૃદયની અંદર વાલ્વની રચના હોય છે, રાઈટ। તો હૃદયના પોલાણમાં આવેલા વાલ્વ एक दिशीय रुधिर प्रवाहनु नियमन करे छे, एक दिशीय रुधिर प्रवाह, एक दिशीय रुधिर प्रवाह ख्याल आवे छे? ब्लड जे छे एक ज डिरेक्शन में फ्लो करवानुं छे, भिन्न भिन्न डिरेक्शन में नहीं। उपरथी नीचे ब्लड जतुं होय, उपरथी नीचेनी बाजू लोही जाय छे तो लोही हमेशा केवुं जोईए? उपरथी नीचेनी बाजू जतुं जोईए, नीचेथी पाछुं ऊपर लोही ना जतुं जोईए, है ने। एटले के वाल्व सिंपल लैंग्वेज में कहीए तो एक ज दिशामां। तो के भाई जे रुधिरनुं जे प्रकारना वाल्वनुं जे काम छे आ डिरेक्शन में लोही मोकले छे तो आम ज मोकलशे, पाछू ऊंधू नहीं चढ़ावा लागे, राइट। तो एनी माटे शुं होय छे? वाल्व। तो वाल्व एक दिशीय कार्य करे छे अने आ जे वाल्व छे बेसिकली बे प्रकारना वाल्व जोवा मळे छे, राइट। कर्णक शेपक वाल्व नाम परथी ज ख्याल आवे छे जे कर्णक अने शेपकनी वच्चे आवेला हशे, अने बीजा छे अर्धचंद्राकार वाल्व, राइट। तो के भाई कर्णक शेपक वाल्व आवे अने अर्धचंद्राकार वाल्व आवे। तो हवे जो हृदयने फटाफट याद करता जवानुं, दरेके दरेक वस्तुओने याद करता जईशुं। हृदय, हृदयनी अंदर पछी परिहृदय એટલે બહારનો ભાગ, બે લેયર હોય, બે લેયરની વચ્ચે પરિહૃદય પ્રવાહી જોઈએ જેનાથી ફ્લેક્સિબિલિટી આવે, યસ ઓર નો। હૃદયના પછી ભાગ જોયા કર્ણક કર્ણક શેપક શેપક, યસ ઓર નો। ચાર ભાગમાં ડિવાઇડ કર્યું કે ના કર્યું? ઉપર કર્ણક कर्णक શેપક શેપક, યાદ કરતા જાઓ, રાઈટ। અહીંયા પશ્વ અને અગ્ર એટલે કે મહાશિરા દ્વારા શું ભેગું થતું હતું? બધું रुधिर। ત્યાંથી નીચેની બાજુ આવશે, યસ ઓર નો, રાઈટ। અહીંયાથી ફુસ્ફુસ શિરા દ્વારા શું ભેગું થાય છે? આ બાજુ રુધિર, યાદ આવે છે। આ પાછા આ બધા છે ને એકબીજાથી અલગ પડેલા છે, કઈ રીતે અલગ પડેલા છે? તો કે ભાઈ પટલ દ્વારા, બે કર્ણક વચ્ચેનું પટલ એટલે કે આંતરકર્ણકીય પટલ, બે શેપક વચ્ચેનું પટલ એટલે કે આંતરશેપીય પટલ, રાઈટ કર્ણક અને શેપક વચ્ચેનું પટલ એટલે કે કર્ણક શેપક પટલ। હવે કર્ણક શેપક પટલની અંદર એક એક છિદ્ર અને આ છિદ્રો માટે જરૂરી જોઈશે વાલ્વ। તો વાલ્વ જે છે જ્યાં જ્યાં જોઈન્ટ્સ બને છે, અહીંયા જોઈન્ટ્સ બને છે, અહીંયા જોઈન્ટ્સ બને છે, અહીંયા જોઈન્ટ આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે, આવી બધી ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ પર શું જોઈશે તમારે વાલ્વ જેવી રચના જોઈશે। વાલ્વ ખરેખર શું કરે છે તો કે ભાઈ આ એક દિશીય રુધિર પ્રવાહનું નિયમન કરે છે, એક દિશીય રુધિર પ્રવાહનું શું કરીને આપે છે તમને નિયમન કરીને આપે છે। કોણ તો કે ભાઈ વાલ્વ। તો વાલ્વની વાત કરીએ, વાલ્વ બે પ્રકારના જોવા મળે, કર્ણકશેપક વાલ્વ રાઈટ અર્ધચંદ્રાકાર વાલ્વ, કર્ણકશેપક વાલ્વ અને અર્ધચંદ્રાકાર વાલ્વ, આ બે પ્રકારના વાલ્વ જોવા મળે છે। કર્ણકશેપક વાલ્વની વાત કરીએ, પહેલા નામ પરથી જ ખ્યાલ આવે છે કર્ણકશેપક પટલમાં આવેલા છે, કર્ણકશેપક પટલમાં જમણા કર્ણક અને જમણા શેપકની વચ્ચે આવેલા વાલ્વ જે છે, જમણા કર્ણક અને જમણા શેપકની વચ્ચે આવેલો જે વાલ્વ જે છે એ ત્રણ પટલ ધરાવતો વાલ્વ છે રાઈટ, ત્રણ પટલ ધરાવતો વાલ્વ છે, એટલા માટે એને શું કહીએ છીએ ત્રિદલ વાલ્વ। જમણા શેપક જમણા કર્ણક હે ને, જમણા કર્ણક જમણા શેપકની વચ્ચેનો વાલ્વ ત્રિપટલીય વાલ્વ છે, જેને આપણે શું નામ આપ્યું ત્રિદલ વાલ્વ આપ્યું। ડાબા કર્ણક ડાબા શેપકની વચ્ચેનો રાઈટ, આ રીતે તમે કોઈ બી રીતે જમણામાં ત્રણ અક્ષર આવે તો ત્રિદલ વાલ્વ, કંઈ પણ કરીને યાદ તો રાખવું પડશે। ડાબાની અંદર બે અક્ષરો આવે તો ડાબા કર્ણક ડાબા શેપકની વચ્ચે બે પટલ વાળો વાલ્વ રાઈટ, જેને આપણે દ્વિદલ કે મિત્રલ તરીકે ઓળખતા હોઈએ છીએ રાઈટ। તો ખાસ ધ્યાનમાં રાખીશું ડાબા કર્ણક ડાબા શેપકની વચ્ચેનો વાલ્વ જે બે પટલ ધરાવે છે રાઈટ, જેને દ્વિદલ કે મિત્રલ વાલ્વ તરીકે ઓળખીએ છીએ રાઈટ। હવે તમે ધ્યાનમાં રાખજો રાઈટ, તો કે ભાઈ આ હતો કયો કર્ણકશેપક વાલ્વ, કર્ણકશેપક વાલ્વ। આ તમારે છે ને જો આપને કહો કે આપને કોઈ એક્ઝામમાં માર્ક્સ લાને કહે હે ને, આપણે એક્ઝામમાં માર્ક્સ આવે એટલે બહુ થઈ ગયું, એટલે ટિપિકલ ડિઝાઇનની તમને નોર્મલ ખ્યાલ હોય તો બી ચાલે કે કર્ણક કર્ણક અહીંયા આવેલા છે, શેપક શેપક અહીંયા આવેલા છે। હવે લઈ લો જમણી બાજુના રાઈટ, તો જમણી બાજુ ત્રણ ડબલ હે ને, આ ત્રણ પટલ ધરાવતો વાલ્વ, આ ડબલ પટલ ધરાવતો વાલ્વ એ જોવા મળશે તમને રાઈટ। તો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। આની અંદર જો આગળ વધીએ, ચર્ચાને આગળ લઈ જઈએ તો એક અર્ધચંદ્રાકાર વાલ્વ પણ આવે। આ અર્ધચંદ્રાકાર વાલ્વ શું છે જો કર્ણક શેપક વાલ્વ તમને ખ્યાલ આવી ગયો કે કર્ણક અને શેપકની વચ્ચે, જમણી બાજુનો છે એ ત્રિદલીય છે, ડાબી બાજુનો છે દ્વિદલીય છે રાઈટ। અર્ધચંદ્રાકાર વાલ્વની વાત કરીએ તો કે ભાઈ હૃદયમાંથી બહાર નીકળતી ધમનીની શરૂઆતમાં, હૃદયમાંથી બહાર નીકળતી ધમનીની શરૂઆતમાં અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા છે, હૃદયમાંથી બહાર નીકળતી ધમનીની શરૂઆતમાં રાઈટ। આ મહાશિરા, આ હૃદયમાંથી નીકળતી ધમની, અહીંયા પણ આવશે એક હૃદયમાંથી નીકળતી ધમની, પણ આ જે છે આ ફૂસ્ફૂસ ધમની હોય, એકમાત્ર ધમની જેની અંદર શું છે અશુદ્ધ રુધિર। અહીંયા શું કીધું છે તો કે ભાઈ હૃદયમાંથી બહાર નીકળતી જે ધમનીઓ છે ત્યાં શું હશે અર્ધચંદ્રાકાર વાલ્વ હશે, શું હશે અર્ધચંદ્રાકાર વાલ્વ। આ શું કરશે અર્ધચંદ્રાકાર વાલ્વ તો કે ભાઈ આ અર્ધચંદ્રાકાર વાલ્વ અહીંયાથી બહાર આવેલા રુધિરને પાછું શેપકમાં જતું અટકાવે છે, કેમ કે બધા વાલ્વ જે છે એ એક દિશીય વહન કરવામાં મદદ કરે છે રાઈટ। તો કે ભાઈ જમણા કર્ણક અને ફૂસ્ફૂસ ધમની વચ્ચે, યસ ઓર નો, જમણા કર્ણક અને ફૂસ્ફૂસ ધમની વચ્ચે ફૂસ્ફૂસીય અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે। કયો વાલ્વ કહેવાશે તો કે ભાઈ આ ફૂસ્ફૂસીય અર્ધચંદ્રાકાર વાલ્વ। ડાબા શેપક અને મહાધમની રાઈટ, કે તેમને ધમની કાંડ પણ કહીએ છીએ રાઈટ, શું કહીએ છીએ આપણે એને ધમની કાંડ કે મહાધમની કહીએ છીએ। યાદ કરો યાર ગયા વખતનો લેક્ચર બેટા, બિલકુલ પણ ભૂલી નથી જવાનું, મેં કંઈક આવું કીધું તું રાઈટ। તો કે ભાઈ સમજવા માટે આ લઈ લો ફેફસા है ना, 2D में डिजाइन बनाई लेवानी। आपने अपने को क्या है, अपने को सिर्फ मार्क आना चाहिए बेटा, आ कर्णक कर्णक आ शेपक शेपक, सिंपल रचना समझी लीए। आखा शरीर में रुधिर फरे, केम के रुधिर नु मूल काम ज शू छे वायुओना वहननु, बधे सुधी रुधिरे वायुओ पहोंचाडी दीधा, जोड़े एनी अंदर कार्बन डायोक्साइड के आवुं कंईक मिक्स थई गयुं राइट। तो आ जे अशुद्ध रुधिर जे छे ए महाशिरा द्वारा क्यां भेगुं थयुं तो के भाई जमणी बाजूना कर्णकनी अंदर। हवे जो मेरा जमणा तुम्हारा जमणा, मेरा डाबा तुम्हारा डाबा नहीं करवा बेसीए राइट। हूँ आम छू, मारो जमणो हाथ आम छे तो डायरेक्ट आम बनाई लईए। હવે જમણી બાજુના કર્ણક અને શેપકની વચ્ચે અહીંયા આવશે વાલ્વ, એ ત્રિદલીય વાલ્વ થઈ જશે. યસ ઓર નો? હવે અહીંયાથી એક ફૂસ્ફૂસ ધમની દ્વારા, ફૂસ્ફૂસ ધમની, ખરેખર તમને ખ્યાલ છે કે ધમનીની અંદર શુદ્ધ રુધિર ફરે, પણ આ એકમાત્ર એવી છે જે અશુદ્ધ રુધિર લઈ જાય છે. અહીંયા પણ એક વાલ્વ રાખવો પડશે કે આ શેપકમાંનું રુધિર અહીંયા નીચે ઉતરી ગયું, એ પાછું ઉપર ના ચડી જવું જોઈએ. એટલે અહીંયા જે આવશે એને આપણે કહીશું ફૂસ્ફૂસ અર્ધચંદ્રાકાર વાલ્વ. આ શું છે? ફૂસ્ફૂસ અર્ધચંદ્રાકાર વાલ્વ. આ છે ફૂસ્ફૂસ અર્ધચંદ્રાકાર વાલ્વ, રાઈટ. હવે શું થશે? અહીંયાથી ફેફસામાં જતું રહ્યું. હવે ફેફસામાં ગયેલું આ રુધિર જે છે એની અંદર ઓક્સિજન ભેગું થશે અને कार्बन डाइऑक्साइड बाहर निकलशे, पछी आ शुद्ध रुधिर जे छे ए फूस्फूस सीरा द्वारा कर्णक मां जशे, डाबी बाजू वाला. यस ओर नो? फूस्फूस सीरा द्वारा जशे. हवे अहींया जशे, अहींयाथी कर्णक मां, कर्णक मांथी शेपक मां अने शेपक मांथी पाछू धमनीओ द्वारा क्या तो के भाई बाहर. पण અહીંયાથી આ જે નીકળતી ધમની છે એને મહાધમની કહે છે. આપણે શું કહીએ છીએ એને? આપણે મહાધમની. તો અહીંયા સમજી લો જમણા કર્ણક અને ફૂસ્ફૂસ ધમની વચ્ચે ફૂસ્ફૂસ અર્ધચંદ્રાકાર હશે, ડાબા શેપક અને મહાધમની વચ્ચે કયો હશે? ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ હશે. યસ ઓર નો? તો ખ્યાલ આવી ગયા. અહીંયા ત્રિવાલ્વ, રાઈટ. અહીંયા દ્વિવાલ્વ, રાઈટ. અહીંયા શું થશે? ફૂસ્ફૂસ અર્ધચંદ્રાકાર વાલ્વ. અહીંયા શું થશે? તો કે ભાઈ ડાબી બાજુના શેપક અને મહાધમની વચ્ચેનો જે છે એટલે કે ધમની કાંડ તરીકે પણ ઓળખીએ છીએ એને કહેવાશે ધમની અર્ધચંદ્રાકાર. યસ ઓર નો? તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વાલ્વ કઈ રીતે સેટ થાય છે. આના સિવાય હૃદયની અંદર હજી એક વસ્તુ આવેલી છે, ગાંઠ પેશી. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સમજીએ શું છે. જમણા કર્ણકની દિવાલમાં વિશિષ્ટ હૃદય સ્નાયુ બંધ પેશીનો જથ્થો છે. क्या है? तो भाई जमणा कर्णक नी दीवाल में है. कई बाजू है? जमणा कर्णक नी दीवाल में है. शू है? विशिष्ट हृदय स्नायु बंध है, राइट. कई बाजू? तो भाई जमणा कर्णक नी दीवाल में विशिष्ट स्नायु बंध रचना है, राइट. हवे आज विशिष्ट स्नायु बंध रचना है ने ए स्वयं उत्तेजनशील है, स्वयं उत्तेजनशील है. हवे हूँ केम आम कहू छू? केम के आज गांठ पेशीओ है जे हेल्प करशे हृदय ने धबकारा करवामां, राइट. तो स्नायुबंध स्वयं उत्तेजनशील है, ते बाह्य उत्तेजना वगर सक्रिय क्लावीज स्थितिमान पैदा करवा सक्षम है. क्लावीज स्थितिमान पैदा करवा माटे केवी छे? सक्षम है. स्वयं उत्तेजनशील है, जाते उत्तेजनशील थई शके छे, राइट. तो ध्यान में राखीशुं. तो ये थई जशे गांठ पेशी. गांठ पेशी ना मुख्यत्वे बे प्रकार जोवा मळे, शिराकर्णक गांठ अने कर्णक शेपक गांठ. કેટલા? બે પ્રકાર. શિરાકર્ણક ગાંઠ અને કર્ણક શેપક ગાંઠ. ગાંઠ પેશીના બે પ્રકાર ધ્યાનમાં રાખજો, શિરાકર્ણક અને કર્ણક શેપક ગાંઠ, રાઈટ. પહેલા વાત કરીએ શિરાકર્ણક ગાંઠની. શિરાકર્ણક ગાંઠ તો કે ભાઈ આ જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણે હોય છે. જમણા કર્ણકના ઉપરના જમણા ખૂણે હોય છે, राइट. अरे शीरा त्याथी तो आवे छे एटले आ थई गयो ने शीरा कर्णक गांठ, है ने. यसन ते हृदयना धबकाराओने आरंभ करवामां मदद करे छे अने ए ज आज छे जे दर 0.80 सेकंडे कर्णकोनुं शुं करे छे? संकोचन प्रेरे छे, एना कारणे धबकारा थाय छे अने आज छेल्ले अल्टीमेटली पेसमेकर तरीके पण वर्ते छे. सेना तरीके ओळखे छे? पेसमेकर तरीके वर्ते छे. महत्तम धबकारानी संख्या जे छे એટલે કે ધબકારાની સંખ્યાની વાત કરીએ તો આ 70 થી 75 ધબકારા પ્રતિ મિનિટ જોવા મળે છે તમને, રાઈટ. બટ ઓન એન એવરેજ 74 જેટલા થતા હોવા જોઈએ, રાઈટ. તો એ પણ ધ્યાનમાં રાખીશું. યસ ઓર નો? અને આ જ હૃદયને નિયમિત અને તાલબદ્ધ રીતે ધબકારા એટલે ધબકવામાં શું કરે છે? મદદ કરે છે. કોણ મદદ કરે છે? શિરાકર્ણક ગાંઠ. અંગ્રેજી નામો એટલે યાદ નહીં રાખો તો ચાલશે, આપણે ગુજરાતી મીડિયમમાં જ ભણીએ છીએ એટલે, राइट. तो आपने ख्याल हो जाए अपने शिराकर्णक गांठ तरीके ओळखीए छे. कर्णक शेपक गांठनी वात करिए, राइट. तो शुं छे? तो के भाई जमणा कर्णकना नीचेना डाबा खूणे, जमणा कर्णकना नीचेना डाबा खूणे कर्णक शेपक पटलनी खूब ज नजीक आ गांठ जोवा मळे छे, राइट. तो यार अपनी 2D डिजाइन जिंदाबाद. हाँ कर्णक कर्णक है जमणा खूणे आ बाजू जोवा मळी ए शीरा कर्णक गांठ थई गई अहींया डाबा खूणे बाजू जोवा मळशे राइट जेने आपणे शुं नाम आपीशुं कर्णक क्षेपक गांठ नाम आपीशुं यस ओर नो राइट आ पण संकोचन प्रेरवामां मदद करतुं हतुं एने राइट अने आ जे छे एक विशिष्ट तंतुओनी बनेली स्नायुबद्ध जूथ छे राइट शेनुं छे तंतुओनुं बनेलुं एक स्नायुबद्ध जूथ छे जो हवे जो आ जे नीचेनो भाग जे छे ने हृदय वहननी दीवालो वाळो ए नॉर्मली तमने हिस एटले के तंतुओ स्नायु जूथ जोवा मळशे का तो पर्किन्स तंतु द्वारा बनेलुं जोवा मळशे राइट आनी अंदर बे वस्तु है हिस होय अने पर्किन्स होय राइट थोड़ुं ध्यानथी समजीशुं अहींया जे कर्णकक्षेपक जूथ जे छे राइट तो के भाई आ गांठ तंतुओनो समूह छे जे आंतरक्षेपक पटलना उपरना भागथी प्रारंभ थाय छे सेना तो के भाई आंतर जूथ जे छे एटले के आने ज एवी बंडल तरीके पण ओळखीए छे राइट तो गांठ तंतु समूह जे आंतरक्षेपक पटलना उपरना भागमां प्रारंभ थतो जोवा मळे छे आने ज आपणे एवी बंडल तरीके ओळखीए छे आने ज आपणे कर्णकक्षेपक जूथ तरीके पण ओळखीए छे यस ओर नो तो ए ध्यानमां राखीशुं अने तरत बात करिए तो के भाई जमणी अने डाबी बे शाखाओमां शुं थई जाय छे विभाजित थई जाय छे राइट अने बे शाखाओमां विभाजित शुं करशे तो के भाई आंतरक्षेपकीय पटल जे छे याद करो आंतरक्षेपकीय पटल जे छे एनी साथे पार्श्व भागमां आ केवुं जोवा मळशे आगळ वधतुं जोवा मळशे अने आ जे कम्प्लीट एक मस्क्युलर बॉन्ड एक मस्क्युलर बंडल जोवा मळे छे आखुं मसल्सनुं त्यां शुं जोवा मळे छे जूथ जोवा मळे छे एने ज आपणे एवी बंडल का तो कर्णकक्षेपक जूथ तरीके ओळखीए छे राइट तो ए ध्यानमां राखीशुं तो आ छे कर्णकक्षेपक जूथ जो अहींया बे वस्तु है शू तो के भाई पर्किन्स तंतुओं अने बीजू हशे हिस जूथ राइट ध्यानथी समझिए तो के भाई शू जोवा मळे छे तो के भाई एवी बंडलनी डाबी अने जमणी शाखाओमांथी एमांथी सूक्ष्म तंतुओ निकळे राइट शू निकळे छे सूक्ष्म तंतुओ निकळे छे जे स्नायुओमां जे छे पोतपोतानी बाजुए फैलाई जाय छे डाबी बाजू निकलता डाबी बाजू फैलाशे जमणी बाजू निकलता जमणी बाजू तो आ जमणी बाजू निकलतुं आम फैलाशे डाबी बाजू निकलतुं आम फैलाशे तंतुमय रचनाओ आम फैलायेली जोवा मळे छे राइट अने एने ज आपणे पर्किन्स तंतुओ तरीके ओळखीए छे सेना तरीके ओळखीए छे पर्किन्स तंतुओ तरीके राइट तो आ ध्यानमां राखीशुं एवी ज रीते होय हिस जूथ शुं छे तो के भाई जूथ छे गांठ जेवुं हशे तो के भाई एवी बंडलनी जमणी अने डाबी तरफ राइट यस और नो जमणी अने डाबी तरफ जूथ सहित पर्किन्स तंतुओना हिस जूथ तरीके ओळखवामां आवे छे राइट त्यां तमने आम बंडल जोवा मळशे आम अने एमांथी ज पछी आ तंतुओ निकळता होय राइट तो एना आपणे नॉर्मली ओळखता होईए छे हिस जूथ तरीके सिंपल लैंग्वेज में बोला जाए स्टेटमेंट नी अंदर आवे तो आपणने ख्याल होवो जोईए हिस जूथ शुं छे तो के भाई जमणी अने डाबी तरफना जे आपड़ा जूथ सहितना तंतुओ जे छे एने आपणे ओळखता होईए छे राइट हवे आनी ज अंदर आपणे हृदयना चारे चार पार्ट ने समझ्या बाद राइट वाल्व ने समझ्या बाद आपणे एक हृदय चक्र शुं छे एने समझवानो प्रयत्न करीए तो के भाई तमने ख्याल छे हृदय चक्र बीजू कशुं नहीं हृदय पंप तरीके वर्ते छे एनी क्रियानी वात करीए तो चक्रीय रीते पुनरावर्तित थाय छे है ने धबकाराथी लईने बधी वस्तु हृदय चक्र केवुं थाय छे पुनरावर्तित थाय छे इवन याद करो राइट चार पार्ट में आपणे डिवाइड कर्युं हतुं कर्णक कर्णक क्षेपक क्षेपक फेफसा है ना तो के भाई महाशिरा द्वारा आवे अशुद्ध रुधिर ऊपर थी पछी नीचे जशे अहींयाथी पाछुं फेफसामां जशे फेफसामां शुद्ध थशे पाछुं डाबी बाजुना कर्णकमां पछी डाबी बाजुना क्षेपकमां पाछुं जशे आ कंटीन्युअसली अने इवन धबकारा पण जुओ तो ए पण केवा छे कंटीन्युअसली तो हृदय चक्रनी वात करीए ने तो ए पुनरावर्तित थती एक आखी प्रक्रिया छे जे कंटीन्युअसली चालती जोवा मळे छे सामान्य रीते आपणने ख्याल छे सरेराश 72-74 जेटला धबकारा आपणने जोवा मळे छे 70 થી 75 जेटला धबकारा आपणने जोवा मळे छे एक धबकारा 0.8 सेकंडना इंटरवल पर थता जोवा मळे छे हृदयना संकोचन वखतना प्रेशरने आपणे सिस्टोलिक प्रेशर तरीके के सिस्टोल तरीके ओळखीए छे अने विस्तरण वखतना प्रेशरने आपणे डायस्टोल तरीके ओळखीए छे है ना तो के भाई संकोचन थतुं होय तो सिस्टोल विस्तरण थतुं होय तो डायस्टोल ए रीते आपणे एने ओळखीए छे आ हृदय चक्रनी वात करिए तो के भाई आना भिन्न भिन्न तबक्का छे बेसिकली चार मुख्य तबक्कामां आने विभाजित करी शकीए जेम के सौथी पहेलो थशे कर्णक शेपक डायस्टोल राइट कर्णक शेपक डायस्टोल ज्यां कर्णक अने शेपक जे छे ए केवा थाय विस्तृत थाय डायस्टोल थाय राइट कर्णक सिस्टोल कर्णक शुं थशे कर्णकनुं संकोचन थशे त्यारबाद शुं शेपक सिस्टोल शेपकनुं शुं थशे सिस्टोल थशे पछी शुं थशे तो के भाई शेपक डायस्टोल शेपक जे छे ए पाछुं विस्तृत थशे राइट तो के भाई पहला कर्णक शेपक डायस्टोल कर्णक सिस्टोल शेपक सिस्टोल शेपक डायस्टोल એટલે ચાર તબક્કામાં કન્ટિન્યુઅસલી વિભાજિત થયેલું જોવા મળશે આખું આ હૃદયનું ચક્ર રાઈટ તો કે ભાઈ કર્ણક શેપક ડાયસ્ટોલ કર્ણક સિસ્ટોલ અને શેપક ડાયસ્ટોલ રાઈટ તો આ આવી રીતે ડિવાઇડેડ જોવા મળે છે કર્ણક શેપક ડાયસ્ટોલની વાત કરીએ તો કે ભાઈ શું છે કર્ણક શેપક ડાયસ્ટોલ જરા સમજીએ राइट हवे जो सौथी पहला तो जे छे हृदयना चारे खंडो जे छे ए स्थितिल अवस्थामां એટલે કે संयुक्त रीते डायस्टोलमां होय छे राइट सौथी पहला बधा कहेवाय चारे चार डायस्टोलिक मोडमां होय राइट विस्तृत स्वरूपमां होय ए समय शुं थशे तो के भाई ए समय त्रिदल अने द्विदल वाल्व केवा थशे तो के भाई खुलशे हवे तमने ख्याल छे त्रिदल वाल्व क्यां आवेलुं छे अने द्विदल वाल्व क्यां आवेलुं छे राइट तो के भाई आ जमणुं कर्णक जमणुं शेपक अहींया त्रिदल आ डाबी बाजू द्विदल यस और नो तो के एमा जोवा मळशे फुस्फुस शिरामांथी रुधिर डाबा कर्णक द्वारा फुस्फुस शिरामांथी रुधिर डाबा कर्णक द्वारा डाबा शेपकमां अने महाशिरामांथी रुधिर जे छे जमणा कर्णक द्वारा जमणा शेपकमां पहोंचे छे याद करता जाओ अहींया महाशिरा होय महाशिरा बधुं अशुद्ध रुधिर क्यां भेगुं करे तो के भाई आ बाजूना कर्णकमां અહીંયા ફુસ્ફુસ શીરા હોય ફુસ્ફુસ શીરા શું કરતી હોય તો કે ભાઈ એ શુદ્ધ રુધિર ક્યાં ભેગું કરતી હોય બધું અહીંયા યસ ઓર નો હવે આ જે અવસ્થા છે જ્યારે સંપૂર્ણ ડાયસ્ટોલ થયેલું છે વિસ્તરણ થયેલું છે ચારે ચાર ખંડોનું એ પરિસ્થિતિની અંદર આ જે જમણી બાજુનું કર્ણક છે રાઈટ જમણા કર્ણક દ્વારા જમણા શેપકમાં શું પહોંચશે બધું રુધિર પહોંચશે जमणा कर्णक नु बधु रुधिर जमणा शेपक नी अंदर पहुंचे आ त्रिदल वाल्व खुले छे अहींया है ना खुले खुल्ला होय छे सेम साइमल्टेनियसली अहींया जे शुद्ध रुधिर छे आ बाजूना पोर्शन मां ए डाबी बाजूना कर्णकमांथी क्यां जशे डाबी बाजूना शेपकमां जशे यस और नो केम केम के त्यां आ खुल्लू होय छे हवे आ खुल्लू होय अहींयाना बंने वाल्व खुल्ला छे पण अर्धचंद्राकार वाल्व याद करो बे हता अर्धचंद्राकार वाल्व है ना बे अर्धचंद्राकार वाल्व हता आ बन्ने केवा हशे आ टाइम में बंद हशे केवा हशे आ बन्ने बंद यस और नो आ याद आवे छे ने आ फुस्फुस धमनी साथेनो अर्धचंद्राकार वाल्व हतो राइट आ जे महाधमनी हती राइट एनी साथेनो शुं हतो अर्धचंद्राकार वाल्व हतो राइट ए बन्ने केवा हशे बंद आ पहली पोजीशन थई हृदयनी आ फर्स्ट पोजिशन के ज्यारे चारे चार भागो जे छे संपूर्णपणे विस्तृत अवस्थामां हशे राइट अहींया आपणे जोयुं ए प्रमाणे जमणा कर्णकनी अंदरनुं रुधिर जमणी बाजूना शेपकमां जशे डाबी बाजूना कर्णकनुं रुधिर डाबी बाजूना शेपकमां जशे दे बन्ने एटले के त्रिदल अने द्विदल वाळा जे वाल्व छे बन्ने वाल्व खुल्ला हशे अर्धचंद्राकार वाल्व केवा हशे बंद हशे यस और नो राइट तो ए ध्यानमां राखीशुं एनाथी आगळ वधीए तो के भाई कर्णक सिस्टोल हवे शुं थशे कर्णक सिस्टोल थशे एटले के शुं छे तो के भाई आ जे छे आ समयनी अंदर कर्णक जे छे एनुं शुं थशे संकोचन थशे एटले के कर्णक जे छे सक्रिय रीते क्लाविज स्थितिमान उत्पन्न करे छे शुं करे छे क्लाविज स्थितिमान उत्पन्न करे छे अने बंने कर्णकोने उत्तेजित करीने कर्णकोनुं शुं थशे एक साथे संकोचन थशे सिस्टोल प्रेरे छे राइट आ क्रियाथी शुं थशे आ क्रियाथी शेपकमां रुधिरनो प्रवाह आशरे 30% वधी जशे आ उपરના બંને રાઈટ આ જે ચાર પાર્ટની અંદર જો આપણે ડિવાઇડ કરીએ આ બંને ઉપરના શું છે કર્ણક તો આ બંનેનું શું થાય છે અહીંયા સિસ્ટોલ સંકોચન થાય છે આ બંને સંકોચિત થશે તો આનું શું થશે થોડુંક વિસ્તરણ થતું જોવા મળશે યસ ઓર નો આ કેવા થઈ જશે અહીંયા થોડાક વિસ્તૃત થઈ જશે કેમ કે 30% જેટલું રુધિરનો પ્રવાહ आश्रे वधी जशे ने सिंपली उपरथी दबाव्यु एटले रुधिर बधु नीचेनी बाजू एटले रुधिर अहींया वधी जशे रुधिर वधे छे बन्ने बाजू रुधिर वधे छे राइट तो ये आपणने ख्याल होवो जोईए। કે રુધિર શું થશે બંને બાજુ વધશે. એનાથી આગળ વધીએ. હવે શું થશે તો કે ભાઈ હવે ઉપરના કર્ણક જે છે એનું સંકોચન થયું, નીચે રુધિર આવ્યું, 30% જેટલું રુધિર વધી ગયું શેપકની બાજુ. હવે શેપક જે છે ત્યાં સિસ્ટોલ થશે, એટલે કે શેપકની જે ક્લાવિજ સ્થિતિમાન જે છે ત્યાં આપણને જોવા મળશે કે ત્યાં શું થાય છે તો કે ભાઈ આ જે શેપક જે છે શેપકના સ્નાયુઓનું શું જોવા મળશે, સંકોચન જોવા મળશે. રાઈટ, સક્રિય ક્લાવિજ સ્થિતિમાનના કારણે હિસ જૂથ જે હતું એ શેપકને શું આપશે તો કે ભાઈ સામે સંકોચન માટે શક્તિ આપશે અને એના કારણે સંકોચન થશે. શેનું તો કે ભાઈ શેપકમાં સંકોચન થાય છે. શું થાય છે? શેપકની અંદર સંકોચન. રાઈટ, હવે શેપકની અંદર સંકોચન થશે. શેપકના સિસ્ટોલની પ્રક્રિયાના કારણે ઉપરના કર્ણકની અંદર શું જોવા મળશે, ડાયસ્ટોલ પામશે. ઉપર શું થશે, વિસ્તરણ થશે. હે ને, આની પહેલા ઉપર કર્ણકની અંદર સંકોચન થયું હતું તો અહીંયા 30% જેટલું રુધિર વધી ગયું હતું. હવે અહીંયા જે છે અહીંયા સંકોચન થાય છે તો બટ ઓબ્વિયસ છે આ નીચેની બાજુ લોહીને લઈ જશે. હે ને, ત્યારે ઉપરની બાજુનું શું થશે, ડાયસ્ટોલ થશે. કર્ણકો શું થશે, ડાયસ્ટોલ થશે, વિસ્તૃત થશે, ખુલશે. યસ ઓર નો? રાઈટ, તો એ આપણે ધ્યાનમાં રાખીશું. એનાથી આગળ વધીએ. પછી શું થાય છે તો કે ભાઈ આ શેપક સિસ્ટોલની જ આપણે વાત કરી. હવે શેપક સિસ્ટોલ જ્યારે થયું, શેપક સિસ્ટોલ થતું હતું, હવે રુધિર પાછું ઉપર ના જવું જોઈએ. હે ને, આપણને ખબર છે કેમ કે વાલ્વ જે છે એ એક દિશીય છે, એક જ દિશામાં વાલ્વ ગતિ કરે છે. રાઈટ, તો શેપકના સિસ્ટોલથી શેપક દાબ વધતા ત્રિદલ અને દ્વિદલ વાલ્વ કેવા થઈ જશે, બંધ થઈ જશે. ત્રિદલ અને દ્વિદલ વાલ્વ કેવા થઈ જાય, બંધ થઈ જાય, એટલે શેપકનું રુધિર પાછું કર્ણકમાં જઈ શકે નહીં. રાઈટ, યસ ઓર નો? ઉલટો પ્રવાહ કર્ણક તરફ થતો નથી. રાઈટ, અને શેપકના દાબનો વધારો થતા, શેપકના દાબની અંદર શું થતા, વધારો થતા પેલા જે અર્ધચંદ્રાકાર વાલ્વ હતા આ શું થશે, આ બંને વાલ્વ દબાણપૂર્વક ખુલી જશે, દબાણપૂર્વક ખુલી જશે. હે ને, અને અર્ધચંદ્રાકાર વાલ્વ જ યાદ કરો તો કે ભાઈ એ જ તમારી ફૂસ્ફૂસ ધમની અને બીજી બે મહાધમની જે છે, બીજી મહાધમની એની સાથે સંકળાયેલા છે. રાઈટ, તો એની અંદર રુધિરનો હવે શું જોવા મળશે, પ્રવાહ જોવા મળશે. રાઈટ, તો તેના કારણે શેપકોમાંથી રુધિરના પ્રવાહની વાહિનીઓ દ્વારા પરિવહન પથમાં દાખલ થશે, એટલે કે આ ધમનીઓ દ્વારા અહીંયાથી પરિવહન પથમાં રુધિર દાખલ થશે. આ શું થયું, શેપકનું શું કહેવાશે, આને સિસ્ટોલ કહેવાશે. શું કહેવાશે, શેપક સિસ્ટોલ થવું. ત્યારબાદ ફરીથી હવે સિસ્ટોલના સિસ્ટલ પોઝિશનમાં ના રહી શકે. રાઈટ, તો કે ભાઈ શેપકોના શિથિલન સાથે શેપક દાબ શું થશે તો કે ભાઈ ઘટશે અને તેથી અર્ધચંદ્રાકાર વાલ્વ કેવો થઈ જશે, બંધ થઈ જશે સમયની સાથે, અને પરિણામે શેપક તરફ રુધિરનો ઉલટો પ્રવાહ પણ શું થશે, અટકશે. એટલે શેપક જે છે હવે શેપક ડાયાસ્ટોલ થાય છે, એટલે કે હવે વિસ્તરણ પામે છે પાછા શેપકો. રાઈટ, અને ઉલટો પ્રવાહ રોકી લે છે. યસ ઓર નો? પછી શું થાય છે તો શેપકનું દબાણ વધારે ઘટે ત્યારે એને સાપેક્ષે કર્ણકમાં રુધિરનું દબાણ કેવું, વધુ હોવાના કારણે કર્ણકમાં કેવું હશે, રુધિરનું દબાણ વધારે હશે. હે ને, કેમ કે આની પહેલા તમે જોયું શેપક જે છે સિસ્ટોલ થયું હતું અને એનું સંકોચન થયું હતું તો એના કારણે જોવા મળશે. રાઈટ, પછી શું થશે, દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલતા શિરાઓ દ્વારા કર્ણકોમાંથી પાછું રુધિર જે છે, રાઈટ, શેપકો તરફ શરૂ થાય છે અને આ જે કન્ટિન્યુઅસ પ્રોસિજર છે એ ચાલુ રહેશે. એટલે કે પહેલા આપણે જોયું તો કે ભાઈ આ રહ્યું હૃદય. યસ ઓર નો? પહેલા શું હતું તો કે ભાઈ પહેલા આ લોકોનું ડાયસ્ટોલ હતું, એટલે કે બહુ ખુલ્લા હતા, એના કારણે ત્રિદલ અને દ્વિદલ વાળા નીચે બ્લડ આવ્યું. પછી આપણે જોયું શું તો કે ભાઈ સેકન્ડ સ્ટેપની અંદર આપણે જોયું કર્ણકો જે છે કર્ણકોનું શું થયું, સંકોચન થયું. કર્ણકોનું સંકોચન થયું, રાઈટ, એના કારણે નીચેની બાજુ રુધિર જે છે 30% જેટલું વધી ગયું. રાઈટ, પછી શું જોયું, શેપકનું સિસ્ટોલ થયું. શેપકનું સિસ્ટોલ થયું ત્યારે આ બંને વાલ્વ જે છે, આ બંને વાલ્વ ત્રિદલ અને દ્વિદલ આ કેવા થઈ જાય, બંધ થઈ ગયા હોય. યસ ઓર નો? રાઈટ, તો ધ્યાનમાં રાખીશું, એટલે કે નીચે બ્લડ આવે ત્યાં સુધી વાંધો નથી. પછી શેપક સિસ્ટોલ થયું. શેપક સિસ્ટોલ થયું તો ઉપરની બાજુ પાછું લોહી ના ચડવું જોઈએ, નીચેની બાજુ આવવું જોઈએ. અર્ધચંદ્રાકાર વાલ્વ જે છે એ કેવા થશે, ખુલી જશે. એટલે કે કન્ટિન્યુઅસ પછી આ પ્રોસિજર કેવી થશે, તમારી ક્રમબદ્ધ રીતે ચાલતી જ જશે અને ચાલતી જ જશે. યસ ઓર નો? તો આ આપણને જોવા મળે છે હૃદયની સાથેની વસ્તુઓ. હવે હૃદયની અંદરના અવાજની વાત કરીએ. રાઈટ, યસ ઓર નો? હૃદયના ધબકારાની વાત કરીએ, સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો. રાઈટ, તો કે ભાઈ હૃદયના અવાજને માપવા માટેનું જે સાધન છે તમને ખ્યાલ છે જેને આપણે સ્ટેથોસ્કોપ તરીકે ઓળખીએ છીએ, રાઈટ। અને આ જે છે હૃદય ચક્ર દરમિયાન બે મહત્વપૂર્ણ વાત થાય। કેટલા બે મહત્વપૂર્ણ વાત થાય? બે। એકને કહેવામાં આવે લબ અને એકને કહેવામાં આવે ડબ। બે વોલ્યુમ જોવા મળે, લબ અને ડબ, રાઈટ। તો એ ખાસ ધ્યાનમાં રાખીશું। તો આ શું છે? હૃદયના અવાજો। એકને કહેવામાં આવે લબ, એકને કહેવામાં આવે ડબ, રાઈટ। આની અંદર જ આગળ વધીએ, હૃદયના અવાજની વાત કરીએ। પહેલા જોઈએ લબ। શું છે તો કે ભાઈ જ્યારે આ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય, રાઈટ, જ્યારે આ બંધ થાય ત્યારે જે છે જે અવાજ ઉત્પન્ન થાય એને આપણે કહીએ છીએ લબ, રાઈટ। દ્વિદલ અને ત્રિદલ વાલ્વ કેવા થાય? બંધ થાય, એ અવાજને આપણે શું કહીએ છીએ? લબ। બીજા હોય ડબ। અર્ધચંદ્રાકાર વાલ્વ જ્યારે બંધ થાય ત્યારે જે અવાજ આવે, રાઈટ, એને આપણે કહેતા હોઈએ છીએ ડબ, રાઈટ। તો લબ શું છે તો કે ભાઈ દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થતા જે અવાજ આવે એને આપણે કહીએ છીએ લબ। અને અર્ધચંદ્રાકાર વાલ્વ જ્યારે બંધ થાય, કયો તો કે ભાઈ અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે જે અવાજ આવે એને આપણે કહીએ છીએ ડબ, રાઈટ। તો ખ્યાલ હોવો જોઈએ લબ અને ડબ, યસ ઓર નો? તો કે ભાઈ લબ શું છે? દ્વિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય ત્યારે લબ અને જ્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે ડબ, યસ ઓર નો? આની સિવાય આપણે હૃદયના સંદર્ભની અન્ય વસ્તુઓ બી સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ। જેમ કે તમે ઈસીજી સાંભળેલું હશે, રાઈટ। તો કે ભાઈ ઈસીજી નો રિપોર્ટ કરાવડાયો છે, રાઈટ, જેને આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તરીકે ઓળખીએ છીએ, રાઈટ। તો કે ભાઈ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મેળવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને આપણે શું કરી ઓળખીએ છીએ? સેના તરીકે ઓળખતા હોઈએ છીએ? તો કે ભાઈ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ તરીકે નોર્મલી એને આપણે ઓળખતા હોઈએ છીએ। જો નોર્મલી શું હોય ઈસીજી જે છે એ છે શું, સમજીએ તો કે ભાઈ ઈસીજી નો જે દરેક ઉત્પન્ન થતી એટલે કે પી પ્રાઇમરી એટલે કે પી અને ટી અક્ષરથી ઓળખવામાં આવે છે નોર્મલી, જે અલગ અલગ વેવ્સ આપણા હૃદયની અંદર ઉત્પન્ન થાય છે, જે ધબકારા દરમિયાન ઉત્પન્ન થાય છે, રાઈટ, એને નોર્મલી વિદ્યુતકીય ક્રિયાવિધિ સાથે સાંકળવામાં આવેલી હોય છે, રાઈટ। એટલે કે પ્રોપરલી નોર્મલી હવે તો ચલો ઈસીજી ના જે મશીન્સ છે બહુ સારા આવી ગયા છે, નહીં તો પહેલા તમારા આંગળીએ લગાવે, રાઈટ, પગના અંગૂઠે પણ લગાવે, હૃદય જે છે હૃદયની આજુબાજુ લગાવે એટલે કે છાતી પર લગાવે, અને દરેક જગ્યાની ઇલેક્ટ્રિક મુવમેન્ટ જે છે એને સ્ટડી કરવાનો પ્રયત્ન થાય, રાઈટ। જેમાં સૌથી પહેલા આપણે પી ટી તરંગોની સ્ટડી કરતા હોઈએ છીએ। નાઉ વોટ ઇઝ પી તરંગો શું છે, ટી તરંગો શું છે, હૃદયના સંદર્ભમાં એની વાત કરીએ તો કે ભાઈ પી તરંગની વાત કરીએ તો એ કર્ણકની વિદ્યુતકીય કર્ણકની કર્ણક 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 શેપક શેપક ઉપરના જે કર્ણક છે એની વિદ્યુતકીય ઉત્તેજનાને રજૂ કરે છે। કોને? તો કે ભાઈ કર્ણકની વિદ્યુતકીય ઉત્તેજનાને રજૂ કરે। કોણ રજૂ કરે? તો કે ભાઈ પી તરંગો। કોણ રજૂ કરે છે? પી તરંગો રજૂ કરે છે। એની જ અંદર આગળ વાત કરીએ તો તે બંને કર્ણકોની સંકોચન તરફ દોરી જાય છે, રાઈટ, યસ ઓર નો? તો કે એ શું બતાવે છે? બંને કર્ણકોના સંકોચનની ક્ષમતાને પણ દર્શાવે છે, બંને કર્ણકની વિદ્યુતકીય ઉત્તેજનાને દર્શાવે છે કે કેટલા પ્રોપરલી પંપ થઈ રહ્યા છે કે નહીં એ દર્શાવે છે। કયા તરંગો? પી તરંગો, રાઈટ। પછી એક હોય QRS સંકુલ, રાઈટ। તો કે ભાઈ એ QRS સંકુલ શું છે? તો કે ભાઈ તે શેપકોના વિદ્યુવીકરણને રજૂ કરે છે, રાઈટ। કોને રજૂ કરે છે? વિદ્યુત વિકરણને રજૂ કરે છે, રાઈટ। નોર્મલી સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો એ શેપકના સંકોચનને શરૂ કરાવે છે, એટલે કે શેપકના સંકોચનની શરૂઆત કઈ રીતે થાય છે એને દર્શાવવાનો પ્રયત્ન કરે છે, રાઈટ। કયા? તો કે ભાઈ QRS સંકુલ। થોડુંક યાદ રાખવાનો પ્રયત્ન કરીશું। ક્યુ તરંગો બાદ, રાઈટ, તુરંત જ સંકોચન શરૂ થાય છે। સેના બાદ? ક્યુ તરંગો બાદ તરત જ શું શરૂ થાય? સંકોચન શરૂ થાય છે। અને એના જ આધારે આ જે સિસ્ટોલની શરૂઆતના સંકેતો જે છે એ દર્શાવવા માટે નોર્મલી આપણે QRS વાપરતા હોઈએ છીએ। એટલે કે તમારું જે શેપક છે, આપણા હૃદયની અંદર જે શેપક છે એનું સંકોચન કેટલી યોગ્ય રીતે થઈ રહ્યું છે, સંકોચનની શરૂઆત કઈ રીતે થઈ રહી છે એ દર્શાવવા માટે આ નોર્મલી વપરાશે। તો પી ની વાત કરીએ આપણે સૌથી પહેલા તો કે ભાઈ પી શું છે, પી તરંગો શું છે? તો એ કર્ણકની વિદ્યુત ઉત્તેજનાને દર્શાવે છે, એટલે કે કર્ણકોને સંકોચન તરફ દોરી જતા દર્શાવે છે, એટલે કે કર્ણકોના સંકોચનની શરૂઆત કઈ રીતે થાય છે, કર્ણકોના સંકોચન કઈ રીતે થાય છે એને દર્શાવતા તરંગો છે। QRS ની વાત કરીએ તો QRS બેઝિકલી શેપક સાથે સંકળાયેલા છે, શેપકોના વિદ્યુતવીકરણને રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, શેપકોના સંકોચનની શરૂઆતની વાત કરે છે, રાઈટ? અને આ જ ક્યુ તરંગો બાદ તમને સિસ્ટોલ જે છે એટલે કે શેપકો જે છે એનું પ્રેશર, સિસ્ટોલ એટલે કે સંકોચન કઈ રીતે થાય છે એના સંકેતો દર્શાવવા માટે આપણે ક્યુઆરએસ સંકુલનો યુઝ કરતા હોઈએ છીએ. ટી, રાઈટ? તો કે ભાઈ પી ક્યુઆરએસ ટી આ જે છે એના બેઝિસ પર આપણે નોર્મલી મેજર કરતા હોઈએ છીએ. જો તમને એક્ઝામના પર્સ્પેક્ટિવથી આ બેઝિક ખ્યાલ હોવો જોઈએ તો કે ભાઈ ટી તરંગો શું છે? શેપકોની ઉત્તેજનાની સ્થિતિમાંથી સામાન્ય સ્થિતિમાં, એટલે કે જે સંકોચનવાળી ઉત્તેજિત સ્થિતિમાં આવી ગયા હતા એમાંથી સામાન્ય સ્થિતિમાં પાછા આવવાની સ્થિતિ રજૂ કરવા માટે શું વપરાય છે? ટી તરંગોનો ઉપયોગ થાય છે, રાઈટ? એટલે કે તમે જોશો, રાઈટ, તો આમ આમ કરીને આ આમ એક અપ દઈને ડાઉન થશે ને, રાઈટ? તો એ શું હશે? ક્યુઆરએસ અને આ ટી એવી રીતે કંઈક દર્શાવવાનો પ્રયત્ન થાય, રાઈટ? કે શું બતાવે છે તો કે ભાઈ કેટલું સંકોચન, સિસ્ટોલ પ્રેશર કઈ રીતે મૂવ કરે છે, રાઈટ? અને સિસ્ટોલ પ્રેશર મૂવ કર્યા પછી એક સામાન્ય પરિસ્થિતિમાં આવવા માટે પાછું એને પુનઃ ધ્રુવીકરણમાં નીપજવું પડશે, એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં પાછું આવવું પડશે. તો એને દર્શાવવા માટે આપણે ટી તરંગોનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? તો ધ્યાનથી, હૃદયને આપણે બહુ ધ્યાનથી સમજીશું તો કે ભાઈ અહીંયા ટી તરંગો અંતર્ગત સિસ્ટોલની જે સમાપ્તિ છે એ દર્શાવવામાં આવે છે કે ભાઈ હવે પ્રેશર, સંકોચન જે છે ધીમે ધીમે સમાપ્ત થયું અને પુનઃ નોર્મલ પરિસ્થિતિમાં આવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, રાઈટ? એક કાર્ડિયોગ્રાફીમાં જોવા મળે છે. ઈસીજી નો આપણે નોર્મલી ઉપયોગ ક્યાં કરતા હોઈએ છીએ તો કે ભાઈ નિદાન માટે મહત્વપૂર્ણ છે, રાઈટ? તો કે ભાઈ ચોક્કસ સમય મર્યાદામાં ક્યુઆરએસ વાળું જે આપણે હાઇક જોયા ને, આમ ક્યુઆરએસ વાળું જે મુવમેન્ટ આવે છે તો કે ભાઈ સંકોચન કઈ રીતે થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, તો ક્યુઆરએસ સંકુલોની સંખ્યાની ગણતરી દ્વારા કે કેટલી રીતે સંકોચિત થાય છે, કેટલી વાર સંકોચિત થાય છે, રાઈટ? એના દ્વારા હૃદયની જે સ્પંદન છે એટલે કે કેટલી રીતે હૃદય કામ કરી રહ્યું છે, સંકોચન વિસ્તરણ યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં એનો દર મેળવી શકાય છે. એનો શું તો કે ભાઈ સંકોચન જે છે પ્રોપરલી થઈ રહ્યું છે કે નહીં, એક મિનિટમાં કેટલી વાર થઈ રહ્યું છે, થતી વખતે પ્રોપર થાય છે કે નહીં એ તમે પ્રાપ્ત કરી શકો. અને એના કારણે જો હૃદયની અંદર કોઈ પણ અનિયમિતતા હોય તો એ અનિયમિતતા શું દર્શાવે છે? કોઈ પ્રકારનો રોગ હોઈ શકે, કાં તો કોઈ બ્લોકેજ હોઈ શકે, એને દર્શાવવાનો પ્રયત્ન કરે છે, રાઈટ? તો કે ભાઈ ઈસીજી નોર્મલી કામ કઈ રીતે કરે તો આપણે જોયું પી ક્યુ આર એસ ટી આટલા મોશનમાં એને ડિવાઇડેડ કરતા હોઈએ છીએ. પી ની અંદર કર્ણકની વાત કરીએ, ક્યુઆરએસ જે છે એમાં શેપક જે છે એના સંકોચનની વાત કરીએ, ટી જે છે પુનઃ ધ્રુવીકરણની વાત કરીએ છીએ અને એના બેઝિસ પર આ જે સંકુલ બને છે ક્યુઆરએસ વાળું એટલે કે શેપકનું સંકોચન કેટલી વાર થાય છે, યોગ્ય નિયમિત રીતે થાય છે કે નહીં એ જે આપણને વારંવાર આ ટાવર મળે છે એના બેઝિસ પર આપણે એને તપાસ કરી શકીએ. અને જો એ યોગ્ય રીતે નથી થઈ રહ્યું તો એ શું દર્શાવે છે? કોઈ પ્રકારની અહીંયા હૃદયની અનિયમિતતા છે અને આ હૃદયની અનિયમિતતા દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ અહીંયા રોગ હોઈ શકે, કોઈ જાતની બીમારી હોઈ શકે, રાઈટ? અને આ જ કારણે નિદાનમાં, ચિકિત્સામાં શું તો કે ભાઈ મહત્વ ધરાવે છે. શેમાં? ચિકિત્સામાં શું ધરાવે છે? આ મહત્વ કે ભાઈ એના કારણે હૃદયની પરિસ્થિતિ જાણી શકીએ, રાઈટ? તો એ આપણને ખ્યાલ છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની વાત કરી તો કે ભાઈ આ આપણે જોયું આખું એક મશીન જેના મદદથી આપણે આ કાર્ડિયોગ્રાફની પ્રાપ્તિ કરીએ છીએ, રાઈટ? અને એના ઉપર આપણે ચર્ચા કરી, રાઈટ? હવે માનવ હૃદય જે છે એટલે કે માનવ રુધિર પરિવહનના પરિપથની એકવાર વાત કરીએ તો તમને ખ્યાલ છે, એમ તો આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ પણ અહીંયા ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ? તો કે ભાઈ શું છે તો કે ભાઈ માનવ રુધિરનું પરિવહન, લોહી આખા શરીરની અંદર કઈ રીતે પરિવહન કરે છે, રાઈટ? હવે આ જે રુધિર છે ને બેઝિકલી બે પાર્ટની અંદર આપણે ડિવાઈડ કરીને એના પરિવહન પથને સમજી શકીએ. એક થઈ જશે દૈહિક પરિવહન અને સેકન્ડ થઈ જશે ફુસ્ફુસીય પરિવહન. દૈહિક, દેહ, શરીર, દૈહિક પરિવહન અને બીજું થઈ જશે ફુસ્ફુસીય પરિવહન. માનવ પરિવહન તંત્રની અંદર વાત કરીએ તો કે ભાઈ માનવ પરિવહન તંત્રની અંદર વિવિધ વાહિનીઓ છે, ધમની છે, શિરાઓ છે, રુધિર કેશિકાઓ છે અને આમનું આખું જાળ રચેલું છે. જો આપણે સમજીએ દૈહિક પરિવહનની વાત કરીએ તો દૈહિક પરિવહન છે શું તો કે ભાઈ દૈહિક પરિવહનની અંદર સિમ્પલી જોવા જઈએ તો કે ભાઈ ઓક્સિજન યુક્ત રુધિર, O2 યુક્ત રુધિરનો પ્રવાહ, રાઈટ, હૃદયની ડાબી બાજુએથી મહાધમની દ્વારા ધમનીઓ દ્વારા આખા શરીરમાં ફેરવવામાં આવે છે, રાઈટ? એકદમ સિમ્પલ લેંગ્વેજ માં બોલા જાય तो कुछ ऐसा ही है। जमणी बाजू कर्णक, जमणी बाजू शेपक। महाशिरा द्वारा बधुं अशुद्ध रुधिर जे छे अहींया जमणी बाजूना कर्णकमां भेगुं थशे, त्यांथी शेपकमां जशे। शेपकमांथी तमने ख्याल छे फूस्फूस धमनी द्वारा क्यां जशे? फेफसामां जशे। फेफसामां शुद्ध थशे, त्यांथी फूस्फूस शिरा द्वारा क्यां जशे? तो के भाई डाबी बाजूना कर्णकमां जशे। त्यांथी क्यां जशे? डाबी बाजूना शेपकमां। अने डाबी बाजूना शेपकमांथी महाधमनीमांथी धमनीओ, धमनीमांथी रुधिर केशिकाओ द्वारा बधा आखा शरीरनी अंदर शुद्ध रुधिर जशे। आ शुद्ध रुधिर शरीरना तमामे तमाम अंगो सुधी पहोंचशे, त्यांथी अशुद्धिओ लेशे अने अशुद्ध रुधिर जे छे ए महाशिरा द्वारा पाछुं आवशे। तो आ आखुं जे मूवमेंट थई गई अहींयाथी नीचे जईने पाछुं आववा वाળી ए शुं थई गई तमारी दैहिक परिवहन थई गयुं। कयुं थई गयुं? दैहिक परिवहन। के त्यां शुं थशे? तो के भाई ऑक्सिजन वाळुं रुधिर जे छे ए धमनीओ द्वारा, धमनिकाओ द्वारा, रुधिर केशिकाओ द्वारा शरीरना तमाम अंगो सुधी पहोंचाडवामां आवशे, शरीरनी पेशीओ सुधी पहोंचाडवामां आवशे। दैहिकनी अंदर ज वात करीए तो के भाई शिराओ महाशिराओमांथी ऑक्सिजन विहोणुं એટલે કે O2 વિહીન રુધિર જે છે એ હૃદયના જમણા કર્ણકમાં પરત પહોંચાડવામાં આવશે। આ શું થઈ ગયું તમારું? મારો શરીરની અંદર રહેલું દૈહિક રાઈટ પરિવહન। આ દૈહિક પરિવહનની અંદર વાત કરીએ તો કે ભાઈ શું જોવા મળશે? તો કે ભાઈ પરિવહનમાં પોષક ઘટકો, ઓક્સિજન અને અન્ય જરૂરી પદાર્થો જે છે એ પેશીઓ સુધી પહોંચાડવામાં આવશે, રાઈટ? યસ ઓર નો? અને આ પેશીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક પદાર્થો જે મેટાલિક વેસ્ટ જે છે, ઉત્સર્જિત તત્વો જે બહાર કાઢવાની જરૂર છે એને પાછા બહાર સુધી લઈ જવાનો શું કરવામાં આવશે? પ્રયત્ન કરવામાં આવશે। તો આ શું થઈ ગયું તમારું? મારા શરીરની અંદર રહેલું દૈહિક પરિવહન, રાઈટ? જેની અંદર ધમની અને શિરાઓનો મહત્વનો ઉપયોગ છે। ફૂસ્ફૂસીય પરિવહન। અરે ફૂસ્ફૂસીય પરિવહન શું છે? તો કે ભાઈ આ તો આ રહ્યું અહીંયા ફૂસ્ફૂસ, राइट? याद करो, अहींया फूस्फूस धमनी द्वारा, सेना द्वारा? फूस्फूस धमनी द्वारा अशुद्ध रुधिर जे छे फेफसा सुधी गयुं। फूस्फूस शिरा द्वारा शुद्ध रुधिर जे छे ए कर्णक सुधी गयुं, राइट? तो के भाई कई? तो के भाई आ जमणी बाजुना शेपकमांथी फेफसा तरफ, फेफसामांथी डाबी बाजुना कर्णक तरफ। आ बधुं शुं दर्शावे छे? ए दर्शावे छे फूस्फूसीय परिवहन। ज्यां फूस्फूसीय परिवहननी वात करीए, O2 विहीन रुधिरनो प्रवाह जमणी बाजुएथी फूस्फूस धमनी द्वारा फेफसा सुधी जशे अने फूस्फूस शिरा द्वारा O2 युक्त सुधीर रुधिर जे छे डाबा कर्णकमां जशे। यस और नो? तो आ शुं थई जशे तमारुं? फूस्फूसीय परिवहन, राइट? यस और नो? फूस्फूसीय परिवहननी वात करीए तो बहु इम्पोर्टंट छे, केम के रुधिरमांथी कार्बन डायोक्साइड ने फेफसामां लई जशे, दूर करावीने रुधिरने ऑक्सिजन युक्त बनावीने आपशे। कयुं परिवहन? तो के भाई आ करीने आपे छे तमने फूस्फूसीय परिवहन। यस और नो? राइट? तो आ आपणने आइडिया होवो जोईए। आगळ वधी आनी ज अंदर आना उपरांत वात करीए, आना उपरांत तो के भाई बे विशिष्ट रुधिर परिवहन पथ पण जोवा मळे छे। केटला विशिष्ट परिवहन पथ जोवा मळे छे, राइट? कया कया जोवा मळे छे? तो के भाई रुधिर परिवहन, यकृत निवाहिका तंत्र जोवा मळशे अने हृदय परिवहन तंत्र जोवा मळशे। क्या जोवा मळशे? यकृत निवाहिका तंत्र अने हृदय परिवहन तंत्र। एक एक करीने डिकोड करिए, राइट? शुं छे यकृत निवाहिका तंत्र? पाचन मार्ग अने यकृत वच्चे जोवा मळतुं छे। यकृत निवाहिका क्यां जोवा मळशे? पाचन मार्ग अने यकृत वच्चे, राइट? आ एक विशिष्ट प्रकारनुं जोडाण जोवा मळे छे। अहींया आंतरडामांथी यकृत निवाहिका शिरा द्वारा रुधिर जे छे रुधिरना दैनिक परिवहनमां ठालवामां आवता होय छे, राइट? तो के भाई आंतरडामांथी यकृत निवाहिका शिरा द्वारा रुधिरने दैहिक परिवहनमां, राइट? दैहिक परिवहनमां बधा बॉडी टू बॉडी पार्ट सुधी लई जवामां शुं करे छे? तो के भाई मदद करे छे। एमां ठालवामां शुं करे छे? मदद। क्यांथी? तो के भाई आंतरडामांथी यकृत। आंतरडामांथी क्या? यकृत। ध्यान में राखीशुं, राइट? आंतरडामांथी यकृत तरफ लई जशे। यस और नो? तो आपणने ख्याल होवो जोईए। तो के भाई वात करीए छे शुं? तो के यकृत निवाहिका तंत्र अने हृदय परिवहन तंत्र। यकृत निवाहिका तंत्रमा शुं छे? तो के भाई आंतरडामांथी यकृत तरफ रुधिरना वहनमां मदद करीने आपशे अने नॉर्मल रुधिर परिवहन तंत्रमा बेसाडीने आपशे, राइट? हृदय परिवहन तंत्रमा शुं छे? तो के भाई शरीरमां विशेष हृदय रुधिर वाहिनी तंत्र आवेलुं छे। રાઈટ, એ શું કરે છે? ફક્ત રુધિરને હૃદય સ્નાયુ પેશીઓમાં લઈ જવા અને પાછું લાવવા માટે જવાબદાર છે. શેમાં? તો કે ભાઈ હૃદય સ્નાયુ પેશીમાં લઈ જવા અને પાછું લાવવા માટે જવાબદાર છે કયું? હૃદય પરિવહન તંત્ર. રાઈટ, તો એ ધ્યાનમાં રાખીશું. યસ, આના સિવાય વાત કરીએ હૃદય ક્રિયાનું નિયમન નિયંત્રણ કઈ રીતે થાય છે? તો હૃદય ક્રિયાનું નિયમન નિયંત્રણમાં એક તો ગાંઠ પેશી જોઈતી, જે મેઇનલી ધબકારા માટે જવાબદાર હતી. યસ ઓર નો? રાઈટ, અને આ જે સ્વનિયમન તંત્ર છે, એટલે કે ગાંઠ પેશી હૃદયની અંદર જ છે ને, એના દ્વારા જે સ્વયં નિયંત્રિત જે થાય છે એને આપણે માયોજનિક નિયમન તંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. અંદર જ ગાંઠ પેશી આવેલી છે, આ જે ગાંઠ પેશી છે પોતે સ્વતઃ ઉત્તેજિત થઈને ધબકારામાં મદદ કરે છે. આ શું છે? તો કે ભાઈ સ્વયં નિયમન તંત્ર છે, નિયંત્રિત તંત્ર છે, સ્વયં નિયંત્રણ કરે છે. અને આ જે સ્વયં નિયંત્રણ કરે છે એને જ આપણે માયોજનિક હૃદય ચક્ર તરીકે પણ ઓળખીએ છીએ, માયોજનિક તરીકે. યસ ઓર નો? સેકન્ડ થઈ જશે ચેતા નિયંત્રણ. રાઈટ, ચેતાતંત્ર આખું આપણે ભણીશું, પણ તમને સમજાવી દઉં. ચેતાતંત્રમાં શું થશે? લંબ મજ્જામાં આવેલું જે વિશિષ્ટ ચેતા કેન્દ્ર છે, લંબ મજ્જા જે પાછળની બાજુ હોય, પશ્વ મગજ જે હોય આપણું, રાઈટ, એની સાથે સંકળાયેલું હોય, અહીંયા હોય લંબ મજ્જા પાછળની બાજુ. રાઈટ, લંબ મજ્જામાં આવેલું જે વિશિષ્ટ ચેતા કેન્દ્ર છે એ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા હૃદયના કાર્યોનું શું કરીને આપે છે? નિયમન કરીને આપે છે. શું? તો કે ભાઈ લંબ મજ્જામાં આવેલું વિશિષ્ટ ચેતાતંત્ર જે છે, રાઈટ, એ શું કરીને આપશે? સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા હૃદયના કાર્યોનું નિયમન કરીને આપે છે. શેનું નિયમન કરીને આપે છે? હૃદયના કાર્યોનું. રાઈટ, કોણ? તો કે ભાઈ ચેતાતંત્ર. તો ચેતાતંત્રમાં ધ્યાનમાં રાખીશું લંબ મજ્જા, જે પશ્વ મગજ હોય એ બાજુ હોય લંબ મજ્જા, જે આની અંદર શું કરશે? તમને મને મદદ કરશે. રાઈટ, સ્વયંવર્તી ચેતાતંત્રની વાત કરીએ. રાઈટ, તો કે ભાઈ સ્વયંવર્તી ચેતાતંત્રમાં તમને ખ્યાલ છે તો કે ભાઈ હૃદયના સ્પંદનનો દર, રાઈટ, એ અનુકંપી ચેતાઓમાં કેવો હોય? વધારે. પરાનુકંપી ચેતાઓમાં શું કરશે? ઘટાડો કરશે. રાઈટ, આ જો આ એક ચાર્ટ જે છે ને આપણે NCERT માં આપેલો છે, એટલે તમને થોડો ખ્યાલ હોવો જોઈએ. તો કે ભાઈ હૃદયના સ્પંદનનો દર અનુકંપી ચેતાઓમાં વધારે હોય ત્યારે પરાનુકંપી ચેતાઓમાં કેવો હોય? ઓછો હોય. શેપકના સંકોચનનું બળ વાત કરીએ, જ્યારે સંકોચનનું બળ અનુકંપી ચેતાઓમાં વધારે હોય ત્યારે પરાનુકંપી ચેતાઓમાં કેવું હોય? ઓછું જોવા મળે. હૃદય કાર્યક્ષમતાની વાત કરીએ, હૃદય કાર્યક્ષમતા જ્યારે અનુકંપી ચેતાઓમાં વધારે હોય ત્યારે અહીંયા પરાનુકંપી ચેતાઓમાં શું જોવા મળે? ઘટાડો જોવા મળે. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો તમને ખ્યાલ હોવો જોઈએ સ્વયંવર્તી ચેતાતંત્ર જે છે એની અંદર કન્ટિન્યુઅસલી પ્લસ માઇનસ ચાલતું રહે. રાઈટ, ઉલટા હોતા રહેગા. જ્યારે સ્પંદનનો દર વધે, રાઈટ, એ વધવા પાછળ બી ઘણા બધા કારણો હોય ઘણીવાર. રાઈટ, આપણને જોવા મળે કે અંતઃસ્ત્રાવી તંત્રના કારણે પણ આમાં શું થઈ શકે? વધારો. જેમ કે એકદમથી એડ્રીનાલિન રશ વધી ગયો, રાઈટ, હે ને, એકદમથી ધારો કે કોઈ આવી ગયું સામે, તમે બી ગયા, હે ને, તો બી ગયા તો બી ધબકારાનો દર કેવો થઈ જાય? વધી જાય, હે ને. તો કે ભાઈ એડ્રીનાલિન કે નોર એડ્રીનાલિન જેવી વસ્તુઓ જો રિલીઝ થાય બોડીમાં તો પણ હૃદયના ધબકારાનો દર વધે કે તો ઘટે એ આપણને જોવા મળે છે. રાઈટ, તો આ જે છે NCERTના બેઝિસ પર જેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. રાઈટ, આના સિવાય વાત કરીએ તો કે ભાઈ પરિવહન તંત્ર અને જે હૃદય છે એની સાથે સંકળાયેલી કેટલીક અનિયમિતતાઓ, એટલે કે કેટલીક બીમારીઓ આપણે સાદી ભાષામાં કહીએ તો. રાઈટ, જેમ કે પહેલા જોઈ શકીએ આપણે ઉચ્ચ રુધિર દાબ, રાઈટ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય ધમનીનો કોઈ રોગ હોય, રાઈટ, એન્ઝાઇના જો કોઈને હોય તો, અને હૃદયનું નિષ્ફળ જવું એટલે શું? રાઈટ, હાર્ટ ફેલ્યુઅર જેને કહેતા હોઈએ છે એટલે શું? તો કે આ હૃદય સાથે સંકળાયેલી શું છે? અનિયમિતતાઓ છે. શું છે? આ હૃદય સાથે સંકળાયેલી અનિયમિતતાઓ. સૌથી પહેલા જોઈએ આ જે અનિયમિતતાઓ છે એની અંદર પહેલી આવી જશે ઉચ્ચ રુધિર દાબ, હાઈ બ્લડ પ્રેશર. રાઈટ, હવે તમને ખ્યાલ હોય તો આપણા શરીરની અંદર જે છે આપણે દબાણ જે છે, રાઈટ, બ્લડ પ્રેશર જે છે એને કન્ટિન્યુઅસલી શું કરતા હોઈએ છે? મોનિટર કરતા હોઈએ છે. રાઈટ, અને રુધિર દબાણની શરીરની મોટી ધમનીમાં પણ મપાય છે. શેમાં મપાય છે? મોટી ધમનીઓમાંથી મપાય છે. રાઈટ, એ આપણને ખ્યાલ છે. અને આ દબાણ જે છે માપવા માટે, એમ તો લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું તો બી યાદ કરાવીશું, સ્પિગ્મોમીટરનો આપણે શું કરતા હોઈએ છીએ? ઉપયોગ કરતા હોઈએ છીએ. નોર્મલી 120 to 80, રાઈટ, mm પર હાઇગ્રન જેટલો આનો શું હોવું જોઈએ? દબાણ હોવું જોઈએ. પણ આનાથી જો વધારે આવે, રાઈટ, તો એને આપણે કહેતા હોઈએ છીએ હાઈ બ્લડ પ્રેશર. યસ ઓર નો? રાઈટ, પણ કેટલું વધારે આવે? તો નોર્મલી જો આપણે જોઈએ राइट 140 नेव राइट तो के भाई धमनीओ શીરાઓ બે વસ્તુઓ છે રાઈટ ધમનીની અંદર આપણને યાદ હશે તો કે ભાઈ આપણે સ્પિગ્મોમીટર ને એના દ્વારા આ દબાણને માપતા હતા આ દબાણ જો છે નોર્મલી 120 થી 80 ની વચ્ચે હોવું જોઈએ બટ જો ઇન કેસ 140 90 કે એનાથી વધારે રહેવા લાગે રાઈટ તો એ કેસની અંદર શું કહીશું તો કે ભાઈ હાઈ બ્લડ પ્રેશર છે અને આવા કેસની અંદર પેશન્ટને છે ને વારંવાર પોતાના આ હાઈ બ્લડ પ્રેશરને એટલે કે હાઇપરટેન્શનની જે સિચ્યુએશન છે એને માપતા રહેવું પડે રાઈટ કેમ કે જો હાઈ બ્લડ પ્રેશર બહુ વધારે ટાઈમ સુધી લાંબો સમય સુધી જો કોઈ વ્યક્તિને રહે તો એને હૃદય રોગની અવસ્થા તરફ પહોંચી શકે છે રાઈટ અને ઘણી રીતે હાનિકારક રહે કેમ કે આપણા રુધિર જે છે મગજમાં પણ જાય છે રાઈટ અન્ય અંગોમાં પણ જાય છે ત્યાં હાઈ પ્રેશર સાથે રુધિર જશે રાઈટ તો જેના કારણે અન્ય અંગો જે છે मल्टीपल ऑर्गन डिसऑर्डर पण थई शके राइट बहु बधा ऑर्गन्स छे एमना उपर असर निपजी शके तो आपणने जोवा मळे छे अहींया के भाई थाय छे शुं तो के भाई उच्च रुधिर दाब एना पछी वात करीए हृदय धमनी रोग राइट शुं छे हृदय धमनी रोग शुं छे तो के भाई आ रोग जे छे आ धमनीना दृढीकरण तरीके पण ओळखवामां आवे छे सेना तरीके ओळखवामां आवे छे धमनीना दृढीकरण तरीके अहींया शुं छे तो के भाई जो आने घणा लोको मूक घातक तरीके पण ओळखे छे केम के बहु लांबो समय सुधी आ जे छे बीमारी छे के नथी के शुं थई रह्यु छे बॉडी में खबर ज ना पड़े अने अचानक थी पछी आ सामे आवे राइट एटले के लांबो समय सुधी कोई चिन्ह ना देखाय तमने धमनी रोगना अने अचानक थी आ देखावा लागे नॉर्मली शुं होय तो के भाई आ जे रुधिर पुरवठो जे छे पहोंचाडती आ जे रुधिर वाहिनीओ जे छे एमनी दीवाल जे छे राइट तो के भाई आ रुधिर वाहिनीओनी दीवाल जे छे दीवाल पर तमने जोवा मळशे कैल्शियम चरबी राइट कोलेस्ट्रोल आवी बधी वस्तुओ गोठवायेली होय अने एनी साथे तंतुमय पेशीओ होय अने आ तंतुमय पेशीओ जे छे ए हेल्प करती होय खरेखर तो के भाई रुधिरना मूवमेंटनी अंदर अने एनी दीवाल पर जोड़े संकळायेली होय कोलेस्ट्रोल छे चरबी छे कैल्शियम छे आवी बधी वस्तुओ पण जो समयनी साथे आ जे वस्तुओ छे एना उपर दीवालनी एटले के रुधिर वाहिनीओनी अंदर वधवा लागे राइट एमनुं लेयर चढ़वा लागे तो एना कारणे शुं थशे तो के भाई आ धमनी छे धमनीनी आ दीवाल पर आ छे एना कारणे आ जे स्पेस छे पहला आटली मळती थी आ अहींयाथी आम बनी गई तो आ घटी गई राइट ए स्पेस केवी थई गई जग्या केवी थई गई ओछी थई गई राइट तो के धमनीओमां जे छे प्लेग सरजवा लागे वच्चे ऑब्स्टिकल्स जेवुं क्रिएट थई जाय राइट वच्चे अड़चण क्रिएट थई जाय राइट तो आ जे पोलाण जे छे साकड़ा थई जाय राइट अने आवा जे पोलाण साकड़ा थवानी जे परिस्थिति छे एने एथेरोस्क्लेरोसिस राइट एथेरोस्क्लेरोसिस तरीके पण ओळखवामां आवे छे आ परिस्थितिने अने एना प्रमाण एना कारणे शुं थशे तो के भाई हवे आ जग्या जोछी छे तो हृदय सुधी जे छे अपूरता प्रमाणमां रुधिर पहोंचशे एटले के हृदय सुधी पूरा पुरवठो पहोंचशे नहीं पर्याप्त पुरवठो पहोंचशे नहीं आना ज परिणामे जे छे हार्ट एटेक राइट आना ज परिणामे जे छे राइट तो के भाई स्ट्रोक राइट मगजनी अंदर ब्रेन स्ट्रोक जेवी रचना पण એટલે કે ब्रेन स्ट्रोक जेवी पण घटना बनी શકે છે राइट तो के भाई आने ज આપણે હૃદય ધમનીના રોગ તરીકે પણ ઓળખીએ છે राइट યસ ઓર નો અને આ ધ્યાનમાં રાખજો એથેરોસ્ક્લેરોસિસ ની ઘટના એટલે શું રાઈટ તો ધેટ વોઝ એથેરોસ્ક્લેરોસિસ આગળ વધીએ एंजाइना राइट नाउ व्हाट इज एंजाइना एंजाइना जे छे आ बीमारी नी बात करें तो एंजाइना में नॉर्मली थाय शू नॉर्मली मध्यम वयना के मोटी वयना व्यक्तिओं में सामान्य रीते जोवा मळे छे राइट कोई पण वयनी व्यक्तिनी अंदर आम तो थई शके छे आ बीमारी अने आजकल तो बहुत कॉमन छे आवुं बधुं राइट केम के आपणी लाइफस्टाइल खोराक आ बधी वस्तु बहुत बदलाई गई छे तो एने जोता बहुत नॉर्मल जोवा मळे छे आ जे छे ए शुं करे छे रुधिर प्रवाहने असर करती रुधिरनो जे प्रवाह जे छे एने असर करती वस्तु छे जेना कारण शुं थाय छे हृदय स्नायुओमां पूरतो ऑक्सिजन पहोंचशे नहीं राइट अने एना परिणामे छातीमां तीव्र दुखावानुं लक्षण उद्भवे छे हार्ट एटेक जेवी एकदम परिस्थिति ना होय बट छातीमां शुं तो के भाई तीव्र दुखावाना लक्षणों उपजी शके छे राइट तो के भाई सेनी अंदर एंजाइना एंजाइना ध्यान में राखीशुं तो के भाई हृदय सुधी योग्य प्रमाण में जेटलू ऑक्सिजन पहुंचवू જોઈએ એટલું ઓક્સિજન નથી પહોંચી રહ્યું જેના કારણે હૃદયની અંદર દુખાવા જેવી વસ્તુ થવી રાઈટ ઘણે આજકાલ બહુ કોમન છે કે યાર હાર્ટ ની અંદર થોડું પેઇન જેવું લાગતું હતું રાઈટ એન્ઝાઇના યસ ઓર નો હાઈ બ્લડ પ્રેશર માં પણ જોવા મળે છે ઘણીવાર હૃદયનું નિષ્ફળ જવું રાઈટ તો કે ભાઈ હૃદયની એવી સ્થિતિમાં જેમાં તે શરીરની જરૂરિયાત મુજબ અસરકારક રીતે પહોંચાડી શકતું નથી એટલે કે જે રીતે હૃદયને કામ કરવું જોઈએ એ રીતે નથી કરી શકતું બહુ પ્રયત્ન કરી રહ્યો છે તો પણ રાઈટ તો એવી કેસની અંદર હાર્ટ ફેલિયર જોવા મળી શકે છે કે જે રીતે કામ કરવું જોઈએ એમ કરતું નથી હૃદય ત્યાં નિષ્ફળ નીવડે છે હૃદયના ધબકારા ધબકવાની પણ બંધ થઈ જાય છે કે એકદમ ધીમા થઈ જાય છે રાઈટ યસ ઓર નો મેઇન રીઝન શું છે તો કે ભાઈ જો ફેફસાની અંદર રુધિર ભરાઈ જાય તો રાઈટ એ કેસની અંદર પણ થાય છે ને એના સિવાય પણ ઘણા કારણોની અંદર હાર્ટ ફેલિયર થઈ જાય તો હાર્ટ ફેલિયર એવી કઈ પરિસ્થિતિ છે કે જ્યાં હૃદયને જે કામ કરવાનું છે એ કામ સંપૂર્ણપણે કરી ન શકતું હોય તો એ પરિસ્થિતિને આપણે ઓળખીએ છીએ રાઈટ યસ આગળ આવી જઈએ આની અંદર જ વાત કરીએ તો કે ભાઈ શું છે તો કે ભાઈ આ જે આર્ટરી છે આપણી રાઈટ શું તો કે ભાઈ આર્ટેરિયોસ્ક્લેરોસિસ આર્ટેરિયોસ્ક્લેરોસિસ છે શું તો કે ભાઈ અહીંયા ધમનીની દિવાલોનું ધ્રુડીકરણ થાય છે આગળ જ આપણે જોયું રાઈટ तो के भाई आर्टेरियोस्क्लेरोसिस आर्टेरियोस्क्लेरोसिस में शू थशे तो के भाई आ आपणे आगळ चर्चा करीए प्रमाणे कोलेस्ट्रोल अने कैल्शियम जे छे एना क्षारनी जमावट थई जाए धमनीनी दीवाल पर एना कारणे ए जे छे एकदम दृढ़ीकरण थई जाए एनु राइट अने एना कारणे वच्चेथी बटकाई शके तूटी शके राइट अने बरड़ दीवाल बनी जाए अने बरड़ दीवाल केवी शके तो के भाई तूटी शके अने एने ज आपणे नॉर्मली एना तरीके ओळखीए छे सेना तरीके ओळखीए छे तो के भाई आर्टेरियोस्क्लेरोसिस राइट तो आ आपणने ख्याल होवो जोईए के आटली असमानताओ आपणने जोवा मळे छे राइट तो आ रही हृदय अने हृदयनी साथे संकळायेला केटलाक अनियमितताओ अने हृदयनी रचना जेना उपर आपणे चर्चा करी राइट अने आजनी जे चर्चा छे आपणे अहींया सुधी ज राखीशुं नेक्स्ट लेक्चरमां मळीशुं त्यारे आना उपर वधारे चर्चा करीशुं नवुं कंईक शीखीशुं त्यार सुधी हूँ आपनी रजा लઉં છું जय हिंद जय भारत।